नमस्कार दर्शक मित्रों, आज आपणे एक एवी व्यक्तिने याद करवी छे, एक एवी व्यक्तिना संभारणा लेवा छे के जेमणे पोताना जीवनमां अथाक कार्यो कर्या छे। कहेवाय के समाज सेवाना होय के पछी राजकीय होय, अने खास तो राजकोटना पायानी जो वात करीए, जो राजकोटना विकासनी वात करीए तो स्व ચીમનભાઈ શુકલ, જેમણે એમના જીવનકાળમાં ખૂબ જ રાજકોટના લોકો માટે અને રાજકોટ માટે સેવાકીય કાર્યો કર્યા છે। ખાસ તો અત્યારે હાલ અમે અબ તકની ટીમ મનસુખભાઈ જોશીને ત્યાં આવી પહોંચી છે કે જેમણે કહેવાય કે કોંગ્રેસમાં હતા મનસુખભાઈ, અને ખાસ કરીને એમના અને કહેવાય કે સ્વ ચીમનભાઈ શુકલના સંબંધો કેવા હતા એ આજે એમની પાસેથી આપણે જાણીશું શું કેવું છે એમનું। ત્યારે આજે મારી સાથે અત્યારે મનસુખભાઈ છે, અને ખાસ કરીને મનસુખભાઈને હું એ પૂછીશ કે મનસુખભાઈ, પહેલાં તો આપ એ કહો કે હવે રાજકારણમાં ચીમનભાઈ જેવા સ્વ ચીમનભાઈ શુકલ જેવા માણસોની શું કમી છે કે શું છે અત્યારે? ચીમનભાઈની છાપ ઉગ્ર અને આખા બોલા નેતા તરીકે હતી, પણ તમે એમની નજીક જાઓ તો મૃદુ અને ખૂબ પ્રેમાળ આગેવાન હતા। એમનું વ્યક્તિગત જે ફાળો છે ગુજરાતમાં નહીં પણ ભારતમાં જનતા પક્ષને સત્તા સ્થાને લાવવામાં જે ગણા ગાંઠા કહી શકાય એવા આગેવાનો છે એમાં ચીમનભાઈનું સ્થાન અગ્રસ્થાને છે। ખાસ તો આપ એ અત્યારે જે વાત કરી તો આપના અને એમના સંબંધો કેવા હતા? ચીમનભાઈ અને અમે તો સામા સામા પક્ષમાં, એ જે પક્ષમાં ચૂંટણી લડતા એ બોર્ડમાં 6 નંબરમાં, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બહુ સારા અને મજબૂત હતા, એટલે સ્થિતિ એવી થતી કે ઇલેક્શન વખતે ચીમનભાઈ કાયમ હારે, વર્ષો સુધી એ વિસ્તારમાં રહેલા, એ લોકસભામાં ચૂંટાતા પણ કોર્પોરેશનમાં ચીમનભાઈને ચૂંટાવવાનું બહુ મુશ્કેલ પડતું, તો એ ચૂંટાડ્યા એક વખત। પણ ચીમનભાઈની જે ખૂબી હતી એ કે એનો દેખાવ ઉગ્ર, પણ તમે નજીક આવો તો એકદમ પ્રેમાળ અને હસમુખા આદમી હતા। ખાસ તો અત્યારે રાજકારણને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? રાજકારણ આજનું કેવું છે, જ્યારે આપના સમયનું રાજકારણ ને અત્યારના રાજકારણમાં શું ફેર છે? રાજકારણમાં તો વ્યક્તિગત છે આ બધા સવાલો, રાજકારણમાં ઘણા સારા માણસો છે, ઘણા તકનો લાભ લેવા આવેલા માણસો છે, એટલે આ બધામાં કોઈ આપણે આગળ બહુ સારું હતું ને અત્યારે બધું બગડી ગયું છે એવું હું નથી માનતો। આ બધા વ્યક્તિગત સવાલો છે, સારા અને સ્ટેટસવાળા માણસો અને ભણેલ ગણેલ બધે બુદ્ધિશાળી લોકો રાજકારણમાં ઘટતા જાય છે, આજની ચિંતાનો વિષય એ છે। અગાઉ ભારતના રાજકારણમાં આપણા દેશના શ્રેષ્ઠ માણસો આવતા, તો અત્યારે બહુ સામાન્ય કેડર થઈ ગયું, એટલે આજની સ્થિતિ એવી છે કે આપણને જે નેતાગીરી મળે એ ફર્સ્ટ રેટ મળવી જોઈએ, એને બદલે સેકન્ડ કે થર્ડ રેટ નેતાગીરી મળે છે, અને એ આખા સમાજને લોસ છે। પણ હવે એને તો બીજું આપણે આજના ડેમોક્રેસીમાં તો જે પરિસ્થિતિ છે એ સ્વીકારીને ચાલવું જોઈએ। ખાસ તો જે સ્વ ચીમનભાઈ રહ્યા એ આપના કેટલાક નજીક હતા, આપ બંનેનો સંવાદ કેવો રહેતો જ્યારે આપ મળતા ત્યારે? ચીમનભાઈ શરૂઆતમાં તો અમે બરાબર સામે, અને ઉંમર પણ બધાને એ જાતની કે જ્યારે એકબીજા ચેલેન્જ આપતા હોય, પણ આ નૂતનગરમાં અમે 20 વર્ષથી રહેવા આવ્યા ત્યારે ચીમનભાઈ પણ પાછળથી આવ્યા, ત્યારથી અમારે એમની સાથે વ્યક્તિગત સંબંધો સારા થયા। ખાસ કરીને રવિવારે કે એવા દિવસો હોય તો જો એકબીજા ફ્રી હોય તો એ પૂછાવે કે મનસુખભાઈ ફ્રી હોય તો હું આવો, તમે આવો, એટલે અમે આ જ રૂમમાં મળતા અને ઘણી વાત કરતા। ચીમનભાઈ તો ખૂબ અનુભવી અને એણે સહન પણ ઘણું કરેલું। હાલ અત્યારના રાજકારણમાં જે રાજકારણ અત્યારે છે એમાં ચીમનભાઈ જેવા માણસો અત્યારે છે? ચીમનભાઈ તો હતા ત્યારે પણ એને મુશ્કેલી પડતી હતી, એટલા માટે કે ચીમનભાઈ ચોક્કસ મૂલ્યોના આગ્રહી હતા, અને જે નવા માણસો આવતા એ આવી બાબતમાં પૂરા તાલીમબદ્ધ ન હોય કે ખ્યાલ ન હોય અથવા તો એનો કોઈ ઈરાદો હોય,
એ બધાને ચીમનભાઈ બહુ આકરા લાગતા. કાકા ઉગ્ર ગણાતા એ વખતે. ચીમન કાકાનું નામ ઉગ્ર નેતા તરીકે હતું, પણ તમે નજીક જાઓ તો ખરેખર બહુ પ્રેમાળ, લાગણીશીલ અને સામાન્ય કાર્યકર્તાઓનું ચીમનભાઈ ખૂબ ધ્યાન રાખતા. એવો એક પ્રસંગ બહેનો હોય કે આપના અને સ્વ ચીમનભાઈ વચ્ચે કે જે યાદગાર હોય, આપને આપણને ખૂબ યાદ આવતો એવો? અમે તો મ્યુનિસિપાલિટીમાં હું પ્રમુખ હતો, ચીમનભાઈ સાધારણ સભ્ય હતા. ઘણી વખત એવું થાય કે કેટલાક પ્રશ્નો એવા આવે કે ગૂંચવણ ભર્યા પ્રશ્નો હોય, અને બંને પક્ષના બધા આગેવાનો તો પોતા આગ્રહ રાખે જ પોતાનો, એટલે ઘણા એવા મુદ્દા હોય કે આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, અને ઘણો બહુ ખૂબ વિવાદ થતો હોય. એ પ્રસંગે ચીમનભાઈ શરૂઆતમાં તો વિવાદમાં હોય જ, પણ છેવટે આપણે કે ચીમનભાઈ આને રસ્તો તો કાઢતો ને, પછી કે ભાઈ આપણે રસ્તો કામ તો લોકોનું કરવું જ છે, એટલે રસ્તો તો કાઢવો જ પડશે, પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ અમારે પૂરેપૂરી બનાવવી જોઈએ. અને એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે દરેક પક્ષ પોતપોતાનું કામ આગળ વધારવા કોશિશ કરે. એટલે ચીમનભાઈ છે એ રીતે ખૂબ ઉગ્ર અને સૌની સાથે સૌને એની છાપ ઉગ્ર નેતા તરીકે, પણ નજીક જાઓ તો બહુ પ્રેમાળ અને બહુ સારી રીતે બધાની સાથે હળે મળે, કાર્યકર્તાઓનું ધ્યાન રાખે. આવા આગેવાનો આજે મળવા મુશ્કેલ છે. જાહેર જીવનમાં આવા આગેવાનોની ખોટ દેખાય છે. આપ શું કહેશો, આજે એમની પુણ્યતિથિ છે, આજે આપ એમને કઈ રીતના યાદ કરો છો એને લઈને શું કહેશો? આ બધા પ્રશ્નો એવા છે કે પ્રસંગો અને વ્યક્તિઓ ઉપર આધાર રાખે છે, પણ જાહેર જીવનનું જે જનરલ આપણું સ્તર છે ને, એમાં લોકશાહીને કારણે નીચલા સ્તરના જે માણસો આવ્યા એમને પૂરી તાલીમ આપી હોય, આગળ પક્ષો કરતાં, કોંગ્રેસ પાર્ટી કરતી, ભાજપે કરતાં, કે એના નવા માણસો આવે કાર્યકર્તાઓ તો એને તાલીમ આપતા, બે પાંચ વર્ષ બરાબર ટીચાય પછી જ હોદ્દા મળતા. હવે અત્યારે તો શું છે કે જાહેર જીવનમાં હોદ્દાઓ ઘણા થઈ ગયા, સ્થાનો ઘણા થઈ ગયા, અને એને માટે જોઈતા માણસો એ તાલીમબદ્ધ ન મળે. એટલે ઘણી વખત એવું થાય કે જાહેર જીવનની કક્ષા આપણને આપણે ઈચ્છીએ છીએ એવી ન દેખાય, પણ સરવાળે તો જે પ્રજાનું ધોરણ છે, પીપલ ગેટ્સ ધી ગવર્મેન્ટ ધે ડિઝર્વ, આપણી જે કક્ષા છે એ પ્રમાણે આપણને રાજ્યકર્તા મળે છે. અને એ રીતે જોઈએ તો આજે જે ચાલે છે એને તમે રોકી શકો એમ નથી, એ ચાલવાનું જ છે. જી જરૂરથી. ખાસ તો અત્યારે મનસુખભાઈ આપણને ખૂબ જ સારા એમના સંવાદો, જે કાંઈ એમના જીવનકાળ દરમિયાન ચીમનભાઈ સાથે જે કહેવાય કે વિતાવેલા પળો હતા, અને જે રીતના સામસામે પક્ષમાં હતા છતાં પણ ખૂબ જ સારા એવા સંબંધો પણ જાળવે, અને અત્યારે પણ હજી એમને કીધું કે ખૂબ સારા એવા તજજ્ઞ અને નેતા જે અત્યારે કહેવાય કે રાજકારણમાં એમની ખોટ હજી કોઈ પૂરી કરી શકે એવું નથી, તો હજી પણ હજી એવા કેટલાક છે જે સ્વ ચીમનભાઈ શુકલના નજીકના છે, તો એની પાસેથી આપણે હજી પણ એમના સંભાળ લેશું. કેમેરામેન પ્રતિક સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ. ચીમન કાકાને લાગે વળગે છે ત્યાં સુધી જાહેર જીવનના એ બે વ્યક્તિઓ, એક મનોજજી જાડેજા દાદા બાપુ અને ચીમન કાકા ચીમનભાઈ શુકલ, સૌરાષ્ટ્રની એ વખતની રાજકારણની તાસીરમાં બંને જેવું રાજકારણ હજી સુધી મેં કોઈની પાસે જોયું નથી. એ રાજકારણ એક ખુમારીથી રાજકારણ કરતા અને નિષ્ઠાથી રાજકારણ કરતા, અને જોગાનું જોગ જોવા તમે જાઓ તો બંને નેતાઓની પાર્ટી જુદી. કાકા પહેલેથી જંગસંગમાં, દાદા બાબુ પહેલેથી કોંગ્રેસમાં, અને છતાંય એમનો પારિવારિક સંબંધ એ એટલો બધો પારિવારિક સંબંધ કે બંને જ્યારે ચૂંટણી 86-87માં સામસામે ધારાસભા લડતા હતા, એ વખતે અમે ડોર ટુ ડોર પ્રચારમાં હતા દાદા નેતા, અને લોધાવાડા ચોકમાંથી અમે કાકાના ઘર પાસેથી નીકળ્યા અને દાદા એમ કે ના, કાકાના ઘરે મારે તો જવું જ પડે મધુભાઈ આગળ, અને મધુકાકીએ એમને ચાંદલો કરી કાયદેસર સૌરાષ્ટ્રની આપણી પ્રણાલી મુજબ ચાંદલા તિલક કરે
કંકુ ચોખા કરી અને મોઢું મીઠું કરાવે. આ એક નિષ્ઠા અને એક ગરિમા હતી રાજકારણની એ વખતની, એ આજે પણ આપણે યાદ કરવી પડે. અને મધુકાકી એમ કહે કે દાદા તમારે ચા પીધા વગર નથી જ જવાનું, એટલે ગમે એટલું મોડું થતું હતું છતાં એને ત્યાં ચા પીવી પડી. આ વસ્તુ આજના રાજકારણમાં જોવા નથી. બંનેના વ્યક્તિત્વની સામ્યતા એ કે બંને એવા લડાયક નેતા, અને એક વાત એને નક્કી થઈ જાય કે આપણે સાચા છીએ ને આ મુદ્દો સાચો છે, પછી ગમે એટલું નુકસાન જતું હોય પોલિટિકલ એમનું, પણ એ વાત કોઈ પીછેહટ ન કરે. આ એમની નિષ્ઠા, એમનું રાજકારણ, એમનું વટ એ સૌરાષ્ટ્રને પણ ગુજરાતના રાજકારણમાં આજે પણ કોઈનામાં નથી. ચીમન કાકાની એક પોલિટિકલ વાત આપને કરી દઉં અને એક અમારા પારિવારિક સંબંધોની વાત કરી દઉં. તો કાકા, હું વર્ષોથી મારા ફાધર પણ કોંગ્રેસમાં, હું પણ કોંગ્રેસમાં, અને છતાં મારે જ્યારે હોટલનું ઉદ્ઘાટન આજથી 45 વર્ષ પહેલાં કર્યું ત્યારે ચીમન કાકાએ કર્યું, ને ચીમન કાકાના જીવનનું એ એક જ માત્ર ઉદ્ઘાટન, ત્યાર પછી કાકાએ કોઈ દિવસ કોઈનું ઉદ્ઘાટન નથી કર્યું. પોલિટિકલ ખાતમુહૂર્તોને એના સિવાય પ્રાઇવેટ કોઈ ઉદ્ઘાટન એમણે કર્યું નથી. બીજી એક વાત કરી દેવા માગું છું, 1993-94 પ્રશ્ન હતો. રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસની એકમાત્ર સીટ લાધાભાઈ પટેલ, એક પણ ધારાસભ્ય અમારા નહીં, સંસદ સભ્ય અમારા નહીં, અને ભગવતીપરાનો પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો ગાંધી સ્મૃતિ સોસાયટીનો. એ સોસાયટી એટલે એક ગરીબ સોસાયટી છે ભગવતીપરાની, જ્યાં મધ્યમ વર્ગ અને એનાથી નીચેના માણસો રહે છે, એને પાણીની તકલીફ, એ વખતે પાણીની ક્રાઇસિસ, અને એ લોકો ટોળું લઈને લાધાભાઈ પાસે આવેલા. અને લાધાભાઈએ એ સિટી એન્જિનિયરને બોલાવ્યા કે આમાં તો, કારણ કે એ વખતે એ સૂચિત હતું, સૂચિતમાં ત્યારે કોર્પોરેશન 80-20 સિવાય કામ કરતું નહીં, એટલે 80-20 પૈસા ભરવાની વાત આવી. એટલે લોકોએ કીધું કે ભાઈ તમે એસ્ટિમેટ કાઢી દો, અમે પૈસા ભેગા કરીએ અને કોર્પોરેશનમાં ભરશું. પોઝિશન એવી હતી કે એસ્ટિમેટ મોટું આવ્યું અને એ માણસો આગળ પૈસા નહીં, એટલે કારણ કે મકાનો છૂટા છૂટા હતા, એક જ શેરી એવી હતી જે કન્ટિન્યુ મકાન આવે, બાકીની શેરીઓમાં 2-3 નંબરમાં મકાનો છૂટા છૂટા, એટલે પૈસા ભેગા થાય એવું નહોતું. એમાં જોગાનું જોગ એ લોકો એ પૈસા ભેગા કરીને ત્યાં આવ્યા લાધાભાઈની ઓફિસમાં, અને હું પણ અહીંથી લાધાભાઈની ઓફિસે ગયો. એટલે હું તો બેઠો હતો ત્યાં, એ લોકો આવીને વાતો કરતા હતા, એટલે એમાં એક બેને એમ કીધું કે આ બેને એમના બુટિયા ગીરવે મૂકી 4400માં અને આ પૈસા આપ્યા છે, અને હવે આનાથી વધારે પૈસા અમારાથી થાય એવું નથી. એ મેં સાંભળ્યું, એટલે મેં પૂછ્યું કે શું પ્રશ્ન છે, તો કે આવી રીતે પાણીનો પ્રશ્ન છે ને આપણને તો કોણ ગ્રાન્ટ આપે. એટલે મેં કીધું એક કામ કરો, તમે આજે આ પૈસા તમે પાછા લેતા જાઓ, હું તમને 2 દિવસમાં કંઈક રસ્તો કરી દઈશ. એ વિચાર્યું મને યાદ આવ્યું ચીમન કાકા રાજ્યસભાના સભ્ય છે, એટલે હું આજે 5 વાગે ત્યાંથી કોર્પોરેશન સીધો કોર્ટે ગયો. કોર્ટે ગયો, મારા બરોબર કોર્ટમાં સ્કૂટર ઊભું રાખ્યું, ચીમન કાકાને બહાર આવું. એટલે મને કહે તું શું અટાણ આવ્યો છો, એટલે મેં આપની પાસે જ આવતો હતો, કામે મારે આપની ગ્રાન્ટ જોઈએ છે. તો કેટલી જોઈએ? બધી આવી રીતે પાણીનો પ્રશ્ન છે, પણ ત્યાં ઓફિસ આવે ને 7 વાગે આવીને લઈ જાય. ઠીક, હું સાંજે 7 વાગે વધારે એમની ઓફિસે ગયો, નકર એમની સિસ્ટમ હતી કે જે ગ્રાન્ટ ફાળવે ને એ રકમ લખી દીધી, એના બદલે એને મને કોરો લેટ કાગળ લખી દીધો કે તારે જે જોતી હોય એટલી ગ્રાન્ટ લઈ લેજો. અને હું આયોજનમાં ફોન કરી દઉં છું કે આમાં મેં રકમ લખી નથી, અશોક લખશે એ તમારે મંજૂર કરી દેવાનું. એમને મારી હાજરીમાં આયોજન અધિકારીને ફોન કર્યો, બીજે દિવસે મેં કોર્પોરેશન ગયો, અધિકારીને બોલાવ્યો, મેં કીધું ત્રણેય શેરીમાં ફૂલે ફૂલ લાઈન નાખી દેવાની છે. તો કે સાહેબ પૈસા, મેં કીધું હવે કાંઈ ગ્રાન્ટ આપીશ, તમે શું કામ ચિંતા કરો. એ 1.5 લાખનું એસ્ટિમેટ, 4.25 લાખનું એસ્ટિમેટ થયું બધી શેરીમાં પાણીની પાઇપલાઇન નાખવાનું. બીજે દિવસે એમાં મેં 4.25 લાખ રૂપિયા લખી આયોજનમાં આપી, મંજૂર કરાવ્યું. એનું ખાતમુહૂર્ત કરવાની વાત આવી, એટલે અત્યારના જે રાજકારણીઓ ખાતમુહૂર્ત કરે છે તમે જોયા છે કે એક વોર્ડ થાય કામ ન કર્યું હોય છતાં. અમે કાકાને હું કહેવા ગયો કે કાકા ત્યાં કાલ સવારે પાઇપલાઇનનું ખાતમુહૂર્ત છે તો આપ ત્યાં આવીને ખાતમુહૂર્ત કરીએ. તો મને કે મારે શું કામ આવવાનું, મને કીધું આપની ગ્રાન્ટ છે કે મહેનત તારી, મહેનત કઈ નહીં, હું એ તો માધ્યમ હતો, તમે આવો હું એ સાથે આવીશ, તમે તારે મને કોઈ વાંધો નથી. તો નહીં, હું નથી આવવાનું, એ ખાતમુહૂર્ત તારા તારા હાથે કરી લેવાનું છે.
હું કોંગ્રેસમાં એ ભાજપમાં એમની ગ્રાન્ટ અને એનું ખાતમુહૂર્ત મેં કર્યું આવા રાજકારણની આજની તારીખે જોવા નહીં. ભાઈ શુક્લ એક મારા વડીને માર્ગદર્શક હતા અને તમારા સમગ્ર ડેલાવાળા પરિવાર માટે તે બહુ અમારા માટે ઉપયોગી હતા. રાજકોટમાં અત્યારે જ્યારે 1937 જે સંમતો થયો ત્યારથી અમારા ડેલાવાળા પરિવાર, ભટ્ટ પરિવાર, શુક્લ પરિવાર, દોશી પરિવાર અને મણિયાર પરિવાર આ ચાર પાંચે એક સંઘના સાથે અને જનસંઘ સાથે વર્ષોથી નાતો હતો. અને મુખ્ય જે ચાર વ્યક્તિ રાજકોટના પ્રવીણભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા, અરવિંદભાઈ મણિયાર અને કેશુભાઈ પટેલ પાંચ જણાની ટીમ હતી એ સમગ્ર ગુજરાતને નેતૃત્વ પૂરી પાડતી હતી. જ્યારે રાજકોટમાં જયંતિભાઈ ગુંડલિયાનો જ્યારે ધબધબો હતો ત્યારે અમે લગભગ કોઈ ચૂંટણી જીત્યાની વોર્ડમાં, અમારો જૂનો વોર્ડ નંબર 2 કહેવાતો, લોહાણાપરા વિસ્તાર, અને એ વિસ્તારમાં દરબારગઢ પાસે રહેતો, ત્યારે કોર્ટ પાસે ચૂંટણી હતી ત્યારે ચિમનભાઈ શુક્લ કે મને બોલે કે ગુણવંત તારે ચૂંટણી લડવાની છે, તારામાં તાકાત છે, તું એટલે સંઘનો વર્ષોથી જૂનો કાર્યકર્તા છું, સંસદ છું, તારામાં ટેલેન્ટ છે. તો મને ત્યારે 1979માં ટિકિટ આપી ભાજપે જનસંઘે. ટિકિટ તમે લીધી તો ત્યારે મારા ફાધરે વિરોધ કર્યો કે આપણે રાજકારણમાં જવાનું ખરી પણ સેવા કરવા માટે. ત્યાં ચિમનભાઈ શુક્લ ખુદ મારા બાપુજીને સમજાવ્યા, અરવિંદભાઈ મણિયા કે ભાઈ ગુણવંતમાં જરૂર છે, એક આ જયંતિભાઈ કુંડલી અમે ફાટ આપી વ્યક્તિ એક જ છે એમ, છતાં બાપુજીના અઠાગ્રહ અમે કાંઈ કરી ન શકે, ટિકિટ પાછી દેવી પડી. ત્યાંથી ચિમનભાઈ જે રાજકોટમાં કોઈ પણ જનસંઘના મોટા નેતા આવે ત્યાં તરત એક અમારો ડેલવાર પરિવાર પહેલેથી આમ મોટો શોખ પરિવાર અને મોટા બિલ્ડિંગ ઘરના બધા હતા ત્યારે હંમેશા કાયમ ચિમનભાઈ કે અટલ બિહારી વાજપેયી આવતા કે રાજમાતા ત્યારે મારી ઘરે જમવાનો ખાસ ચિમનભાઈ જ આગળ રાખતા. મને ખ્યાલ છે 1964માં બલરાજ મથો જનસંઘના આખા ભારતના પ્રમુખ હતા ત્યારે મારા ઘરે 1964માં બલરાજ મથોની મિટિંગ રાખેલી જનસંઘની. ત્યારે રાજકોટમાં ઇલેક્શન હતું, બાય ઇલેક્શન, બલરાજ મથક ઊભું રહ્યું અને અમે મીનુ મસાણીને ઊભા હતા. ત્યારે ચિમનભાઈ શુક્લ પણ એક અમારા પરિવારને સજેસ્ટ કરે કે આ કરે આપણે પૂરું સંઘમય અને જનસંઘમય આ પરિવારને આપણે ગમે ત્યારે સાથ સકા લઈ શકીએ. અમે છે અને અગાઉ ત્યારે 80 કે 82માં ગુણવંતભાઈ મને કીધું કે ચિમનભાઈ કે તું રાજકોટ શહેર જનસંઘ બધું સંભાળ, કે કાકા હું જનસંઘનો કાર્યકર્તા હું કોઈ હોદ્દા માટે છું નહીં પરંતુ પાર્ટી માટે કામ કરીશ અને મને સરગમમાં વધુ સેવા કરવાનો મોકો આપો. ત્યારે કાકાનો મને સરગમમાં મહત્ત્વનો ભાગ ભજવતા અને ચિમન કાકા પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવતા. જ્યારે પણ કોઈ રાજકોટના મોટા નેતા આવે બહારથી ઇન્ડિયામાંથી ત્યારે તરત ચિમન કાકા કે આપણે ગુણવંતભાઈ ઘરે મોકલી દો એ બધી વ્યવસ્થા કરશે. કોઈના સંઘના અધિકારીને ટિફિન લાવવા હોય કાકા મને તરત બોલાવતા ગુણવંત આને આચવી લે છે. અને ચિમન કાકાને એક રાજકોટનો ધબધબો હતો ગુજરાતમાં, એની અમે ઢેબર ચોકમાં સભા થતી ત્યારે માણસો સાંભળવા માટે આમ ઇંતજાર કરતા કે કાકા શું બોલે. ત્યારે કાકા એટલા લડાય એકબીજાને ગમે તે કોંગ્રેસના મોટા નેતા હોય ત્યારે બાપુ અમો એટલું બોલતા અને બધા અમે બે ધડક સાચું કહી દેતા અને મને પણ સલાહ આપતા કે તું સાચો કોઈથી કોઈના બાપથી બીવું નહીં, કે આપણે હિંમત રાખવાની, લડવાનું, પીછેટ કરવી નહીં. એનાથી હું એટલી એને મને તાકાત આપી કે મને અતિ પ્રોત્સાહિત કરતો કાકા, કોઈપણ કાર્યમાં મને સાથ સગા આપતો. સરગમેજી આગળ વધારવાનો પણ ચિમન કાકાનો અતિ મહત્ત્વનો રોલ હતો, સાથે અરવિંદ કાકાને અને એમના એના સાથીદાર ખાસ વજુભાઈ. વજુભાઈને કાકાને અમે લગભગ અઠવાડિયાની ઓફિસમાં જે લોધાણ ચોકમાં ઓફિસે બેના વકીલની ઓફિસ સાથે હતી એટલે મને કાયમ ત્યાં બબ્બે તંત્ર દીએ મળવા બોલાવી બેસી અમે વાતો કરતા અને વજુભાઈનો આ સ્વભાવ આનંદી અને મારે જે ઘણી કોમેન્ટે કરતા કે આ ગુણી હશે પણ છે તોફાની માણસ છે. કારણ 1974 જે નવનિર્માણનું આંદોલન હતું ત્યારે ઢેબર ચોકમાં પથ્થર મારી પહેલો પથ્થર મારા પર લાગેલો અને લોહીલો હાથમાં સીધો દોડતો દોડતો લાખેજર ઉપર તલ્લીકાબેનનું દવાખાનું ત્યાં દાખલ કર્યો. તરત ચિમન કાકાને ખબર પડી, વજુભાઈ ચિમન કાકા અરવિંદ મેં તરત ત્યાં હોસ્પિટલ આવી ત્યાંથી મને ઘરે લઈ ગયા અને દરેક વસ્તુમાં મને વર્ષોથી સંઘના હિસાબે જનસંઘ સાહસક આપતા. આજ કાકાજી આપણી વચ્ચે નથી પણ કાકાને એટલી યાદ આવી કે કાકા હોત અત્યારે ક્યાં હોત, અમે ક્યાં આગળ હોત અને કાકાને અત્યારે દેશને અને ગુજરાતને એટલું માર્ગદર્શન મળે કે કાકાને એક અજેડ વ્યક્તિ હતા એની જેવી વ્યક્તિ કોઈ મળી ન શકે. એની એક ત્રિપુટી હતી એમ વજુભાઈ, પ્રવીણ કાકા અને ચિમન કાકા, એ ત્રિપુટી મળીને આખું સમગ્ર ગુજરાતનો વહીવટ કરતા અને ગુજરાત આજે આગળ પહોંચ્યું હોય
આ લોકોની વ્યક્તિ સાથે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહેલ છે. ચીમન કાકાનો જ્યારે પણ હોય કે પ્રવૃત્તિ મને અટકે છે તો ગુણ કે બેન બોલ, એટલે કોઈ પણ કામ કહો કે અમારા અટકું છે, તરત ફોન કરી દે મને કે અહીંયા જાય તું કરી દેશે. અને હંમેશા મને પૂછ કે હંમેશા એક જ સિદ્ધાંત આપતા, સાચું કામ કરજે, નિષ્ઠાવન કરજે, તારું કોઈ કામ અટકશે નહીં, ક્યાંય તકલીફ પડે તો મને ફોન કરે, એટલો મને બકઅપ કરતા. આજે મેં નિષ્ઠાવનથી અને ઈમાનદારીથી કામ કર્યું તો આજે સરગમ આટલી સ્થળે પહોંચી છે. અને આજની તકે હું સંઘનો એટલો વફાદાર કાર્યકર્તા, પાર્ટીનો પણ એટલો વફાદાર છું. અમે કોઈથી પાર્ટી પાસે હંમેશા મને કાકા કહેતા આપણે કામ કરવા આવી પાર્ટીમાં હોદ્દા લેવા માટે નહીં, પહેલાં તું નક્કી કર હોદ્દા માટે આવીશ કે પાર્ટીમાં કામ કરવા. એટલે કાકાના સિદ્ધાંત ઉપર હાલી લો, આજની કે સિદ્ધાંત ઉપર હાલું છું કે પાર્ટી જે કાંઈ કામ આપે એમ કરવા તૈયાર છું. કોઈ દિવસ મેં પાર્ટી પાસે હોદ્દાની માગણી કરી નથી અને કરવાનો પણ પાર્ટીને હંમેશા ખ્યાલ હોય કે કાર્યકર્તા ભાઈ કેટલું કામ કરાવું, કયું કામ કરાવું, એનું મને આજની તકે પાર્ટી પણ મારો સારી રીતે કામમાં ઉપયોગ કરે છે એનું મને ગૌરવ છે. ચીમન કાકા જ્યારે મને એમ હોસ્પિટલમાં દાખલ કર્યા, ચીમન કાકાને એકદમ તકલીફ કે કાર્યકર એકદમ મને લોહી આંખ ઉપર ટાંકા બધા આવ્યા હતા, હજી પણ મારા આંખ ઉપર નિશાન છે આંખ ઉપર. ત્યારે કાકાને એમ કીધું કે ઘરે કે ગુણોદમાં કોઈ પણ પગ હાજો કરો, એટલી પોતે બધું મૂકી અને મારા માટે એક જિંદગીમાં એને બચાવ્યું કે ને તો એમ લાગે, એટલું મારું વ્યક્તિગત એટલું ધ્યાન આપતા અને દરેક કામમાં મને સહકાર આપતા અહીંયા. હજુભાઈ તો મારા વર્ષોથી ચીમન કાકાના ગુરુ જ છે મારા. હજુભાઈ જ્યારે આમ નરેન્દ્રભાઈને મળે ને ત્યારે નરેન્દ્રભાઈને પૂછતા કે તારો હનુમાન શું કરે, એટલે મને હનુમાન કહેતા, વજુભાઈનો હનુમાન આજ તકે બધા કહે કે વજુભાઈનો હનુમાનને ભગત છે. અને વજુભાઈ હંમેશા કોઈ પણ સારા કાર્યમાં નિષ્ઠાભાવે સેવા કાર્યમાં કરતા અને એમને કામ આપતા. આજે મારા સરગમ પરિવારના વર્ષોથી ચેરમેન છે અને હંમેશા મને કોઈ પણ કામ હોય, પૈસા અટકતું હોય કે કોઈ પણ કાર્ય કંઈ સરકારી નડતું હોય તો હંમેશા એનો મને પૂર્ણ સહકાર મળતો. આજે હેમુગઢીનું યોગદાન આપવામાં એનો પૂર્ણ સહકાર અને એને આપીને આપણે એને કરી બતાવ્યું કે કામ શું અમે કરી શકીએ છીએ, એ વજુભાઈ પણ નિષ્ઠાપૂર્વક બજાવી આપે. ચીમનભાઈ જેવો સિદ્ધાંતવાદ માણસ મેં હજી આ લગીને જોયો નથી. એ ગમે તે એને સત્તા માટે પણ સત્તા છે, એને ઉપવાસ કર્યા હતા અમારા કોર્પોરેટર પાટલી બદલી ત્યારે પોતે પોતાની જિંદગી હોડમાં મૂકી અને સતત ઉપવાસ કરીને પોતાને જ્યારે છેલ્લા શ્વાસ હતા ત્યારે પણ એને બચીને ચૂંટણી લડાવી અને બધી સીટ જીતાવીને ત્યારે એને મનને શાંતિ થઈ. અને એટલા સિદ્ધાંતમાં કોઈ બી માણસે પોતાની જાનો પણ નિવેચાર આપવા તૈયાર થઈ ગયા હતા. એ બધાને ખ્યાલ છે કે આંદોલન તેણે વોર્ડમાં 8ની જે પેટા ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસે અમારા ભાજપને ખેડીને આંદોલન કર્યું, ત્રણ સીટ જીતીને અરવિંદભાઈ મણિયા સાથે રહી અને પાર્ટીને બચાવીને પાર્ટી માટે આખી જિંદગી આપી દીધી છે. સંઘના સ્થાપકો પૈકીના એક એવા એક અત્યંત આદરણીય વડીલ, માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પૂજ્ય સ્વર્ગસ્થ અટલજી હોય કે માનનીય અડવાણીજી, આ બધાને જેમના માટે ખૂબ જ સન્માન આદર અને એક સ્નેહભાવ, એવા મુરબ્બી શ્રી ચીમનભાઈ શુક્લ. કદાચ દેશભરમાં એમ કહેવાય છે કે ગુજરાત જનસંઘના પ્રથમ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં જે પ્રવેશ થયો 1967ની સાલમાં રાજકોટ વિધાનસભા બેઠક ઉપરથી, અને જનસંઘનો પ્રથમ પ્રવેશ થયો. આ એક તવારીખી ઘટના જોવા જઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અત્યંત પ્રતિજ્ઞિત એવા સ્વયંસેવક એટલે શ્રી ચીમનભાઈ શુક્લ. સાચી વાતમાં સોઈ ઝાટકીને વિના વિલંબ કહી દેનાર આ વ્યક્તિ રાજનૈતિક ક્ષેત્રમાં એક લોખંડી મનોબળ સાથે સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરપૂર અને કોઈ પણ ચમરબંધીની સાચું કહેવામાં સહેશરમ નહીં રાખનાર આ વ્યક્તિ ખરેખર તો ગુજરાતના જાહેર જીવનનું, ગુજરાતના જનસંઘ પરિવારનું અને રાજનીતિક ક્ષેત્રનું એક મહા અમૂલ્ય એવું રત્ન આપણે કહી શકીએ. મારા જેવા અનેક કાર્યકર્તાઓના ઘડતરમાં એમનો ખૂબ જ સિંહફાળો રહેલો છે. ખાસ કરીને યુવાન વયે જાહેર જીવનની અંદર પ્રવેશનાર વ્યક્તિની પરહેજ કયા પ્રકારના હોઈ શકે, આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન
કેવા હોવા જોઈએ. સવિશેષ રીતે મીડિયાના મિત્રો જે છે એમનો એક પ્રચલિત શબ્દ કહેતા કે ભાઈ છાપાવાળા અરે તમે લોકો સંબંધો રાખો બહુ સારી વાત છે, છાપાવાળાને પોતાના પણ ગમા અણગમાનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એ લોકોની કઈ મુશ્કેલી છે એ પણ આપણે સમજવી જોઈએ. તો આજે જેને આપણે પત્રકાર મિત્રો કહીએ છીએ રાજકોટની, આજે પણ જે શ્રેણી છે મુરબ્બી શ્રી કતીરા સાહેબ હશે કે એવા વયોવૃદ્ધ પત્રકારથી લઈ અને સમવયસ્ક અન્ય પત્રકાર હશે, આ બધા જ લોકો આજે જે રીતે યાદ કરે કે કાકા ને અમે ભૂલી શકીએ નહીં. હા, ક્યારેક કડવી લાગતી વાત કહી દે અમને, પરંતુ એમનો સ્નેહ, એમનો પ્રેમ, એમનો આદર એ બિલકુલ ભૂલી શકાય નહીં. કાર્યકર્તા માટે અત્યંત ચિંતિત એમ કહી શકાય કે કાળી રાત્રે પણ કાર્યકર્તાને જરૂર પડે તો સ્કૂટર લઈને નીકળી જનાર કોઈને સાથે લીધા વગર. આ વ્યક્તિ જે છે એક વિરલ રાજનૈતિક વ્યક્તિત્વ. શુક્લ પરિવારના એક મોભી મુરબ્બી શ્રી ચીમનભાઈ શુક્લ એક બાહોશ ધારાશાસ્ત્રી હતા. આપણે વિચાર કરીએ કે ફોજદારી ન્યાયના ક્ષેત્રે એમની જે પ્રતિષ્ઠા હતી, એમની આવડત, એમની સૂઝબૂઝ, પરંતુ આ પ્રેક્ટિસની સાથે પણ તેમણે સંગઠનને, જનસંઘને અને ભાજપને પ્રાધાન્ય આપ્યું અને એમ કહી શકીએ કે જીવન સમર્પિત કર્યું. પરમ પૂજનીય લક્ષ્મણરાવ ઇનામદાર પૂજ્ય વકીલ સાહેબ દ્વારા જે ગુજરાત જનસંઘની શ્રેણીનું ઘડતર થયું, એ પૈકીની શ્રેણીમાં મુરબ્બી શ્રી ચીમનકાકા એક હતા અને રાજકોટ માટે તો પરિવાર ક્ષેત્રના એક મોભી હતા. મને એમ લાગે છે કે એક કદાચ રાજકોટમાં રાજનીતિક ક્ષેત્રમાં કોઈ કાર્યકર્તા છે એની પાસે એટલું વાંચન, એની અત્યંત સમૃદ્ધ એવી લાઇબ્રેરી, ચિંતન, ઐતિહાસિક વાંચન, રાજકીય સૂઝબૂઝ અને રાજનૈતિક વ્યૂહરચનાના સંદર્ભમાં કદાચ આ પ્રકારના વ્યક્તિત્વ ખૂબ ઓછા જોવા મળ્યા. આવા મુરબ્બી શ્રી ચીમનકાકા એ ખરેખર રાજકોટ સૌરાષ્ટ્રમાં જનસંઘની કાર્યકર્તાઓની ખૂબ જ મોટી શ્રેણી તૈયાર કરી છે. આજે પણ જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે આવા અનેક કાર્યકર્તા હશે જેમને એમણે પ્રેરણા આપી છે અને વૈચારિક પ્રતિબદ્ધતા. મેં ક્યારેય એમની પાસે નિરાશાભરી વાતો સાંભળી નથી. તેમનો જુસ્સો, તેમનો ઉમંગ, તેમનો ઉત્સાહ, તેમની નૈતિક હિંમત આ ઉદાહરણરૂપ છે. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકેની વિદ્યાર્થી પરિષદની જવાબદારી પૂર્ણ થયા પછી, ખાસ કરીને રાજકોટની અંદર જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી કે તત્કાલીન જનતા મોરચો કે જનસંઘમાં પ્રવૃત્ત થયા, તો વિદ્યાર્થી પરિષદના જવાબદારીમાંથી પૂર્ણ સમય થયો ત્યાર પછી કદાચ આ ક્ષેત્રમાં કામ કરવાની તક મળી અને એમાં એમ હું ચોક્કસ કહી શકીશ કે વ્યક્તિગત જીવનની અંદર સાર્વજનિક જીવનમાં વ્યક્તિએ કેવી રીતે રહેવું એના પાઠ મેં વ્યક્તિગત રીતે એમની પાસેથી શીખ્યા છે. જાહેર સમારોહમાં કેવી રીતે પેશ આવવું, વર્તમાન પત્રની ઓફિસે જાઓ, મીડિયા ચેનલની ઓફિસે જાઓ ત્યારે કયા પ્રકારે તમારો વાણી, વ્યવહાર અને વિનમ્રતા હોવી જોઈએ, કાર્યકર્તા માટે કેટલી ચિંતા કરવી જોઈએ અને સદનસીબે ઉદયપુર, કચ્છ થી માંડીને દેશના કેટલા બધા ભાગોમાં એમની આગેવાનીમાં વિવિધ રાજ્યોની ચૂંટણીમાં કામ કરવા માટે જવાની તક મળી, વિકટ પરિસ્થિતિમાં તમે વિચલિત કેમ ન થાઓ, બધી જ વસ્તુ તમારી સામે હોય, તમે અત્યંત મુશ્કેલીમાં હો, તકલીફમાં હો,
એમ થાય કે હવે શું થશે, ત્યારે પણ ચહેરાનો એક ભાવ વિચલિત ન થવો, આ બાબત જે એમણે શીખડાવી છે એ કદાચ હું માનું છું કે આ એક વ્યક્તિ એ આવા મારા જેવા અનેક કાર્યકર્તાઓને તક આપી છે સરસ મજાની. અને સદનસીબે બહુ નાની વયે 28 વર્ષ પૂર્ણ થયા અને તેઓ જ્યારે રાજકોટનું સૌરાષ્ટ્રનું નેતૃત્વ કરતા હતા એ સમયે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને તક 1990 સાલમાં આપવામાં આવી, બે ટર્મ સુધી જવાબદારી રહી. એને કારણે એમની પાસેથી મને શીખવાનું ખૂબ જ મળ્યું છે. હું પૂરી વિનમ્રતા સાથે કહીશ કે એક કાર્યકર્તા તરીકે મુરબ્બી શ્રી ચિમનકાકા અમારા માર્ગદર્શક જ નહીં પરંતુ પથ પ્રદર્શક પણ રહેલા છે. આવા અનેક કાર્યકર્તાઓની શ્રેણી તૈયાર કરી છે. આ લોખંડી રાજપુરુષને ભાવ સાથે આદર સાથે હું અંજલિ આપું છું. ઘણા બધા ખાસ કરીને વ્યક્તિગત રીતે સાક્ષી રહેલો છું કે જ્યાં સમાધાન નથી કરવાનું, વિચારધારા સાથે સમાધાન નથી કરવાનું, પક્ષીય પદ્ધતિ સાથે સમાધાન નથી કરવાનું, અને કોઈ વ્યક્તિ કદાચ પક્ષમાં પ્રવેશ માટે, ટિકિટ માટે, બીજી ત્રીજી માટે બાબત માટે આવે ત્યારે સોય ઝાટકીને અભિપ્રાય આપે કે આમાં હું બાંધછોડ આપણી પાર્ટીએ નહીં કરવી જોઈએ. આ પ્રકારની સ્થિતિમાં આ બાંધછોડ નહીં જ કરવી જોઈએ એવો જે એમનો હઠાગ્રહ અને દુરાગ્રહ, કદાચ એમ કહી શકાય કે આ એમની એક સિદ્ધાંત પ્રિયતા હતી અને પાર્ટી માટેની પ્રતિબદ્ધતા પણ હતી. હું માનું છું કે કદાચ વાત કોકને કડવી લાગે, આકરી લાગે, સ્વભાવ તેજ, પરંતુ સત્ય અને સાચી વાત કહેવી અને સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરવી, આ જે આખા લાંબા કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દીક્ષિત અને પ્રશિક્ષિત એવા ગુજરાતના તત્કાલીન જનસંઘના નેતૃત્વમાં જે આખી શ્રેણી પ્રસ્થાપિત થઈ, જે વટવૃક્ષ બને એવું જનસંઘને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પછીથી, એમાં આ શ્રેણીમાં કદાચ શ્રી ચિમનકાકા જેવા એક વિરલ વ્યક્તિત્વ આપણી પાસે હતા. રાજકોટનું ગૌરવ છે, રાજકોટ માટે આનંદનો વિષય છે ચિમનકાકા પ્રકારના વ્યક્તિ અહીંયા બિરાજમાન હતા. હું રાજકોટની એક સરકારી કોલેજની અંદર પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતો મારો અભ્યાસ પૂર્ણ થયા પછી, અને લગભગ અત્યારનો જે સમયગાળો બપોરના 1-1.5 સમયગાળો થયો હશે, અને અચાનક મને એક જૂના કાર્યકર્તા તરીકે, એક વિદ્યાર્થી પરિષદ અને સંઘમાં સ્વાભાવિક જ સક્રિય હતા અને અરવિંદભાઈ મણિયારથી માંડી અને આ વિસ્તારની અંદર વર્ષોથી મુરબ્બી શ્રી અરવિંદભાઈ મણિયાર અને અન્ય આગેવાનો એમના સંપર્કને કારણે અમારો આખો પરિવાર સક્રિય હતો, પરંતુ એક સમયે મને ફોન આવ્યો, બરાબર આજ અત્યારનો જે આપણો ઇન્ટરવ્યૂનો સમય ચાલી રહ્યો છે એ જ સમયે ફોન આવ્યો કે ભાઈ તારું એક નાનકડું કામ છે, તું ક્યાં છો? મેં કીધું કોલેજે, હું તો અત્યારે ફરજ ઉપર છું. ભાઈ ફરજ તારી પૂરી કરી લેજે, તારે હવે પાર્ટીમાં જવાબદારી કાલથી લેવાની છે. મેં કીધું કાકા આપ કાલથી લેવાની છે એટલે એનો હું તો અત્યારે આ છું, જવાબદારી છે, આ જવાબદારી કાલથી લેવાની જેટલી જ સૂચના છે. અને ફોન કટ થઈ જાય એમની જે પદ્ધતિ હતી કે ભાઈ સૂચના આપીને વિષય પૂરો કરે, અને પછીથી સૌ રાજકોટના નેતૃત્વએ ચિમનકાકા, મુરબ્બી શ્રી વજુભાઈ અને આ આખા નેતૃત્વએ મને પાર્ટીમાં અધ્યક્ષ તરીકે જવાબદારી આપી. પરંતુ એક કોન્ફિડન્સ કે 28-29 વર્ષની વ્યક્તિ પણ કદાચ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ કોઈ નાની સૂની વાત નથી. ભારતીય જનતા પાર્ટી રાજકોટનું અધ્યક્ષ પદ એ કોઈ નાની સૂની વાત નથી. આ પાર્ટીની ભવ્ય પરંપરા છે, જે આજે પણ ચાલુ છે, કેટલી સરસ પરંપરા આજે પણ છે. તો એમાં તમારે નાની ઉંમરે 28-29 વર્ષે પાર્ટીની જવાબદારી લેવી એ કોઈ નાની સૂની વાત નહોતી, અને પાર્ટીની જવાબદારી મને બીજા દિવસથી આપવામાં આવી. કચ્છની અંદર જ્યારે એક ઇલેક્શનમાં બધા સાથે ગયા હતા, અનંતભાઈ દવે ચિમનકાકાથી માંડીને રાજકોટમાં ઉમેશ રાજ્યગુરુજીથી માંડીને બધા જ લોકો ગયા હતા,
એ સમયે એક ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત એવી ઘટના ગંભીર બની ગઈ કે આખી પાર્ટીના નેતૃત્વ ત્યારે જે હાજર હતું કચ્છની અંદર વાગડ વિસ્તારમાં, તો એવરેજ જો કાર્યકર્તા હોય, એવરેજ આગેવાન હોય તો પોતાનો વિશ્વાસ ગુમાવી દે, પરંતુ આ વ્યક્તિના ચહેરા ઉપર એ જ ચિત પરિચિત હાસ્ય અને હિંમત સાથે એ પરિસ્થિતિને એમણે જે રીતે પડકારીને આખા સાંગોપાંગ કાર્યકર્તાઓને બહાર લઈ આવ્યા, અને આવા અનેક કિસ્સાઓ રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં, હું માનું છું કે ક્યાંય કોઈની પણ, કદાચ કોઈ પણ અસામાજિક તત્વ સામે હિંમતથી સિંહગર્જના કરનાર આ એક આપણા જવામર્દ આગેવાન હતા. મને એમના અનેક પ્રસંગો યાદ આવે છે, વર્ષો સુધી સાથે કામ કર્યું છે. મને ગૌરવ છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આવા શ્રેષ્ઠ કાર્યકર્તાઓ વડીલોની એક શ્રેણી તૈયાર કરી, જેનો લાભ અમને બધાને રાજકોટમાં મળ્યો છે. સુમનભાઈ શુક્લની જ્યારે વાત આવે ને, એક તબુક એવો અમારા બેના જીવનમાં આવ્યો કે મામાને બદલે હું એમને ભાઈ કહેતો થઈ ગયો હતો. એક ભૂમિકા હતી સાથીદારની. ચુનબેના જીવનમાંથી એક વસ્તુ શીખવા જેવી એ હતી, ઘણીવાર એમણે સર્જેલા લોકો, એમણે જેને મોટા બનાવ્યા એવા લોકોએ ચિમનભાઈને છેતરા હશે, પણ ચિમનભાઈએ ક્યારેય પોતાના કોઈ સહકાર્યકરને છેતરેલો નથી. આ એની એક જીવનની બહુ મોટી જેને કહેવાય રાજકીય ખૂબી હતી. ગુસ્સો કરો પણ ક્યારે પણ કાર્યકર્તાને નુકસાન થાય, હર્ટ થાય એવું એમનો વિચાર ક્યારેય રહ્યો નથી. અને બીજું, એમના જીવનની જે મેં જે તાકાત જોઈ છે, આપણા ભોજાણીજી બહુ સારા કાર્યકર્તા ગુજરી ગયા લીંબડી પાસે અકસ્માતમાં, ત્યારે ચિમનભાઈ એકલા રાત્રે બસમાં આ મૃતદેહ સાથે રાજકોટ આવેલા. હવે અનેક પ્રસંગો મને યાદ છે. અમે ઇન્દોરથી રાજકોટ પાછા આવતા હતા, હું હતા, ગોવિંદભાઈ હતા, હરિચંદ્રસિંહ હતા, અને ગાડીમાં પંચર પડ્યું અને બે પંચર પડ્યા મધ્યપ્રદેશની હદમાં, જાબવા અને બહુ ખરાબ વિસ્તાર ગણાય છે ત્યાં. એટલે ગોવિંદભાઈના પત્નીને અમદાવાદની બસની ઊભી રાખી ચિમનભાઈએ, અને ગોવિંદભાઈના પત્નીને અને ગોવિંદભાઈને એમાં બેસાડી દીધા, અને ભરત બારોટ આ બસમાંથી નીચે ઉતરા અને ભરત બારોટ અમારી સાથે રહ્યા. આ માણસની જે ફોલાદી તાકાત એ છે કે અમે બે જણા મૂંઝાતા હતા, હરિશ્ચંદ્રસિંહ પણ મૂંઝાતા હતા કે ભાઈ રાત્રે કંઈ બીજું બનશે તો શું કરશું. એ વખતે ચિમનભાઈ ઓવરકોટ ઓઢીને કોઈ જાતની ચિંતા વિના ગાડીમાં સૂઈ ગયા હતા, અને પછી જ્યારે ટાયર આવી ગયા એટલે અમે અહીંયાથી ત્યાંથી રવાના થયા. પણ આવા તો એના જીવનના અનેક પ્રસંગો મેં જોયા છે કે હજારોની મેદની સામેના લોકોની હોય, સેંકડોની મેદની સામેના લોકોની હોય, પણ એને ચીરીને એની વચ્ચેથી ચાલી જવાની તાકાત મેં કોઈનામાં જોઈ હોય તે ચિમનભાઈ શુક્લામાં જોઈ છે. ઘણીવાર બહુ બન્યું છે કે જ્ઞાતિ સહજ રાજનીતિમાં જ્યારે ફેક્ટર આવે ત્યારે યોગ્ય માણસને પણ ન્યાય નથી આપી શકાતો. અને એક તબક્કો એમના જીવનમાં એવો પણ આવ્યો કે જ્યારે એમને ઘણી નિરાશા પણ થઈ કે જે માણસે પોતાનું સર્વસ્વ હોમી દીધું, તમે એમ કહેતો જનસંઘ ચલાવ્યો જ એને પોતાના પૈસાથી જ, વકીલાતના પૈસા જેટલા આવે એ બધા એના કોઈના બિલ ભરવા, કોઈ કાર્યકર્તાને સાચવવા, ઉપલેટા પાસે મોટ ડેમ છે ત્યાં આપણે કાર્યકર્તાઓ ફાયરિંગ કર્યું હતું અને કેસ થયો, એ કાર્યકર્તાને સાચવવાના, એનું કેસ લડવાનું, આપણે એક લોહાણા કાર્યકર્તા હતો કેશોદમાં એનું ખૂન થઈ ગયું
એવી ખરાબ સ્થિતિમાં પણ સામેના માથાભારે માણસો હોય તો પણ એની વચ્ચે જઈને ઊભા રહેવું અને ગમે એવી તકલીફ હોય તો પણ જઈને એકલા જવું, એક પ્રસંગ મને યાદ છે બરાબર, વ્યક્તિઓના નામનો ઉલ્લેખ નહીં કરું, કે એક ગુદાવડી લક્ષ્મીવાડીમાં બનેલી આ ઘટના છે, બહુ માથાકૂટ થઈ ગઈ અને એના અનુસંધાનમાં જીવનમાં એને ત્યાં જવાનું થયું એટલે સ્કૂટર ઉપર ગયા, જે વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી એમને એક ફડાકો એમણે મારી દીધો, એને એ પછી પાછળથી એક કાર્યકર્તા ડાયા થઈને એમ ગયા હતા ભાઈ કાકાને કાંઈ તકલીફ ન પડે, એને પણ એને એક ફડાકો મારી દીધો, એણે કીધું ચિમનભાઈ કોઈ દી માણસોને લઈને જતા નથી, આ બધી વસ્તુઓ એના જીવનમાંથી જે શીખવા જેવી હતી. અમને ઘણી વખત સૈદ્ધાંતિક વાંધાઓ પણ પડ્યા છે, મામા ભાણેજની જોડી ખંડિત પણ ઘણી વખત થઈ, વૈચારિક મતભેદો પણ ઊભા થયા, આ બધાની વચ્ચે જ્યારે એવું મને લાગ્યું કે એમની પાસે જે એક સહકાર્યકરો માટેનો ભાવ હતો એ સંઘની શાખાને કારણે સાહજિક રીતે એમના જીવનમાં આવેલો, આજે પણ એમના સંસ્મરણોમાં છાપ્યા જઈએ છીએ આપણા. આ બધા જૂના લોકોને તમે પૂછો તો એમણે તમને અનેક ઘટનાઓ, મને એક પ્રસંગ યાદ છે કે પીએસઆઈ હતા એમણે ફાયરિંગ કર્યું, ચિમનભાઈના બાળપણના મિત્ર બાબુ મલા પડદરીના નિકુલના પિતાજી, પીએસઆઈની હિંમત નહોતી કે ઘરમાં ચડી શકે, પ્યા વિનુભાઈ રાજગુરુ પછી એની વતી આવીને રજૂઆત કરીને ચિમનભાઈને કીધું કે કાકા જતું કરી દો. આવો બીજો જ પ્રસંગ મને યાદ છે કે મોરબીથી એક આગેવાન ટિકિટ લેવા માટે આવ્યા હતા, એટલે વિનુભાઈને થકુભા મારા મિત્રો બે કહે કે આપણે આ ભાઈને ટિકિટ અપાવવાની છે, એમના કોઈ ધંધાકીય ભાગીદાર હશે મોરબીના, બહુ મોટા કોળી આગેવાન તરીકે એમનું નામ હતું એ જમાનામાં, માતાભારે માણસ તરીકે મોરબીમાં નામ હતું, એટલે એમને સામે બેસાડ્યા, કાકાએ કીધું શું આમનો પ્રશ્ન છે, એને કીધું કાકાને ટિકિટ દેવાની છે, એટલે ચિમનભાઈએ કીધું કે આ તો તમે બે જણા આવ્યા છો એટલે હું કાંઈ બોલતો નથી, આને ગોળીએ દેવાય અને ટિકિટ ન દેવાય. આ આટલી નિર્ભયતાથી માણસે કીધું હોય તો એ સામેના માણસને ખરાબ ના લાયકાના દાખલા છે, કારણ કે જાણતા હતા કે આ માણસ હૃદયથી કોઈ દિવસ કોઈ માટે દ્વેષ એના મનમાં રહ્યું નથી, એ બોલી નાખે અને જે બ્રાહ્મણ સાહજિક સ્વભાવમાં માણસ બોલી નાખે છે, પણ આ બધી પરિસ્થિતિમાં પણ એમણે એમના જીવનમાં છેલ્લા દિવસોમાં મેં નરેન્દ્રભાઈ મોદીને પણ એમની પાસે આવીને રાજકીય પાઠ લેવા માટે જોયેલા છે, આપણા અત્યારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિદ્યાર્થી પરિષદમાં હતા ત્યારે એમને સતત મળવા આવતા, ચિમનભાઈની બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના ચિમનભાઈએ કરેલી, ભારતીય મજદૂર સંઘની સ્થાપના પણ ચિમનભાઈએ કરેલી, અનેક અનેક સંસ્થાઓની સંઘ સાથે જે સંકળાયેલી છે એ ચિમનભાઈએ કરી હતી. તકલીફ જે રાજનીતિમાં થાય છે એના કારણે એક પ્રભાવી નેતાને પણ જે તકલીફ થાય છે એનો હું સાક્ષી છું. આ બધી વસ્તુઓ જાહેરમાં ચર્ચાનો વિષય નથી, એ પ્રસંગ હું કહી શકું કે સતત એમના વિશે જ્યારે ખોટી વાત આવતી હતી કે એમણે સત્તા માટે આવું કર્યું, એમણે સત્તા માટે ઘણી બધી ખોટી વસ્તુઓ કરી ત્યારે, અને એ બધી વસ્તુનો સાક્ષી હતો કે એમણે સત્તા માટે નહોતું કર્યું પણ પ્રસંગો બીજા હતા, પણ એનું નિરૂપણ એ ખોટી રીતે કરવામાં આવતું હતું. ત્યારે મેં એમને કીધું કે ચિમનભાઈ મને એમ લાગે છે કે તમારે સાચી વસ્તુને સાચી રીતે રજૂ થાય એ માટે તમે તમારા સંસ્મરણો લખવા જોઈએ, અને જે કાંઈ ઘટનાક્રમ બન્યો છે સરકારનો, સરકાર વિનાનો, સરકાર સિવાયનો, તમને થયેલા અન્યાયનો, છતાં પણ તમે પાર્ટી માટે જે કામ કર્યું બધાનો તમારે મૂકવું જોઈએ. જે લોકો જે નેતાઓ આજે પોતાની જાતને મહાન ગણે છે બધાની વામનતા પણ તમારે લોકો સમક્ષ મૂકવી જોઈએ કે ના આ બધા લોકો આટલા બધા વામન હતા
અને મેં કોઈ દી એમને એક્સપોઝ નથી કરેલા મારા વિશે જે બોલે છે તેને એક વાત એમણે મને કહી હતી કે ભાઈ જીવનમાં એક વસ્તુ યાદ રાખજે કે સહકાર્યકરની કોઈ વાત મૂકવીને એટલે તમારી પોતાની જાંગ ખુલ્લી કરવા બરાબર છે અને મારા વારંવાર કહેવા છતાં અને સ્ટેનોગ્રાફરને હું 3 વાર લઈ ગયો હતો તો પણ એણે પોતાની આત્મકથા ન જ લખાવી આટલી હદે સહકાર્યકરોને મૃત્યુ સુધી માણસે એમના મૂળ સ્વરૂપમાં ક્યારેય લોકો પાસે આવા ન દીધા આ એક માણસની ઉજડી બાજુ તમે ગણો જે બાજુ ગણો એનો હું સાક્ષી છું મારી એક માન્યતા છે તમે ગમે એટલા મહાન બનો તમે ગમે એટલા આગળ વધો પરંતુ તમારા જેવા કેટલાનું તમે સર્જન કર્યું તમે કેટલાને મોટા કર્યા તમે કેટલાને નીચેથી ઊંચકીને તમારી હરોળમાં મૂક્યા અને તમે સાથે ચાલીને કેટલાને જીતાડ્યા આ કોઈપણ રાજકીય નેતૃત્વનો મારી દૃષ્ટિએ પારાશેષી છે કોઈપણ નેતા ઉપદેશ આપવાને બદલે પોતે પોતાના જીવનમાંથી પ્રેરણા મળે એવું કર્તવ્ય પાલન કરે હું આપણે કહું કે વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી એક તબક્કો એવો હતો કે 2 વર્ષ સુધી રાજકોટ એનું સાક્ષી છે એ તો ચિમનભાઈના શિષ્ય એમણે પોતે જાહેરમાં સ્વીકારેલું છે તો એમણે કીધું 2 વર્ષ સુધી તો વિજયભાઈ પાસે કાંઈ નહોતું રાજકોટમાં લડવાનો એમનો અધિકાર હતો છતાંય વર્ષો સુધી લડી ના શક્યા પણ એક મોઢાની રેખા ફેરા વિના નરેન્દ્રભાઈ મોદી વખતે એમણે ખૂબ મહેનત કરી વજુભાઈની તમામ ચૂંટણીમાં એમણે મહેનત કરી અને જ્યારે કંઈ નહોતા ત્યારે પણ પાર્ટી માટે એમણે દોડતા રહેવાનો જે પ્રયત્ન કર્યો તો મને એવું લાગે છે કે અત્યારના જીવનમાં રાજકીય જીવનમાં કોઈ આદર્શ હોય તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે સાલસ રહીને પણ તમે તમારી વાત મૂકી શકો ટ્રાન્સપેરન્ટ રહીને પણ તમે સારું કામ કરી શકો તો આજના નેતૃત્વની આ વાત છે ભૂતકાળના નેતૃત્વને તો પહોંચવાની આપણી શક્તિ જ નથી હું તમને એક કેવા નેતા હોય એનું તમે પૂછી લખો એકનાથજી રાનડે જેમણે કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ બનાવ્યું રાજકોટના પણ કાર્યકર્તા અખબાર લઈને ત્યાં ગયા રેલવે સ્ટેશને એમાં લખેલું હતું કે વાજપેયીએ ઇટાલિયન સ્ત્રી સાથે લગ્ન કર્યા એમણે બહુ દુઃખ વ્યક્ત કર્યું કે નાનડીજી જો વાજપેયી જેવા નેતા પણ આવું કરી શકે છે આ કેમ ચાલે મને યાદ છે કે રાનડેજીએ છાપું ફગાવી દીધું મેં નહીં માનતા વાજપેયી નહીં કરી શકતા બોલો કે સાહેબ છાપામાં આવ્યું છે તોય તમે નથી માનતા કે અખબારમાં હતા એ સબ સહી હે ક્યા ખૂબ માથાકૂટથી કાર્યકર્તાને બહુ સનિષ્ઠ કાર્યકર્તા એવાના તો કે કોઈ લેભાગો અતિ સહી સનિષ્ઠ સંઘ માટેના ભાવવાળા કાર્યકર્તાને સંઘના સંશોધકના કારણે એમને દુઃખ થયું કે વાજપેયી લગ્ન કરી લીધા પણ રાનેડેજીએ કીધું કે મેં નહીં માનતા તો નહીં માનતા તું જે માનના તો માનો વાજપેયી શાદી નહીં કરી શકતા અને બીજે દિવસે છાપામાં આવ્યું કે વાજપેયીનું નામ ભૂલથી આવી ગયું છે ખરેખર નાથભાઈ સમાજવાદી પાર્ટીના હતા એમણે ઇટાલિયન સિંહ સાથે લગ્ન કરેલા પણ પોતાના કાર્યકર માટેની આટલી જે ભાવ શ્રદ્ધા અને નેતૃત્વનો શ્રેષ્ઠ ગુણ છે જીવનકાકાની જ્યારે આપણે ભાઈ વાત કરીએ છીએ એડવોકેટ તરીકે તેમનું વ્યક્તિત્વ કેવું આખી જિંદગી પાર્ટી માટે માણસે કમાણી કરી છે જે કેસો આવ્યા છે એ જમાનામાં તો ભાજપનો એટલે જનસંઘનો કોઈ વકીલ જ નહોતો મેઘજીભાઈ રંગાડિયા મને યાદ છે એમનો એક હાથ પણ કપાઈ ગયેલો આપણા માણાવદરમાં એ કાર્યકર્તાનું ખૂન થઈ ગયેલું કેશોદમાં ખૂન થઈ ગયું અનેક કાર્યકર્તાઓને સંઘર્ષમાં ઈજાઓ થઈ અથવા એમને પણ લડવાનો પ્રસંગ બન્યો આ બધા વખતે
એક પણ પૈસો લીધા વિના સ્વખર્ચે એ માણસે વકીલાત કરી છે. રાજકોટના શ્રેષ્ઠતમ વકીલો પૈકીના એક માં તમે એમને ગણી શકો કે હી વોઝ અ વેરી ગુડ ઓરિજિનલ લોયર, જે મૂળ વકીલ કહેવાય ને એ પ્રકારના હતા. છેલ્લા ઘણા વર્ષો પછી એમણે વકીલાત ના કરી, પણ વજુભાઈવાળા અને અશુભાઈ દવે એ બંને એમના જુનિયર, એમના જુનિયર આજે કઈ કક્ષાએ છે તમે જુઓ તો ચીમનભાઈ કેવા વકીલ હોય, હું પણ એમનો જુનિયર, હું કઈ કક્ષાએ તમે જુઓ તો કોઈ વકીલનું મૂલ્યાંકન એના જુનિયરો કઈ સ્તરે પહોંચે છે. લો કમિશન ઓફ ઇન્ડિયાથી મોટી કોઈ જગ્યા હિન્દુસ્તાનમાં હોઈ શકે નહીં, અને એ જગ્યાએ એમનો એક પુત્ર કયો, રાજકીય વારસદાર કયો કે સાથીદાર કયો કે સાથી વકીલ કયો જેને બેસે એ એ માણસની વકીલાતની પરાકાષ્ઠા છે. એમણે કહેલી વાત છે, મેં એમની પાસેથી સાંભળી છે. હરીશજી ગોહિલ અને ચીમનભાઈ બે અવિભાજ્ય રાજકીય વ્યક્તિત્વ હતા. ભારતીય જનસંઘે એ વખતે ટુકડા ધારા સંબંધમાં એક ઠરાવ, રાજસ્થાનમાં અધિવેશન હતું અને એ અધિવેશનમાં ઠરાવ લેવા, એટલે ગિરાદાર તરીકે હરીશજી ગોહિલ ખૂબ નારાજ થયા ને એમણે એની વિરુદ્ધમાં પ્રવચન પણ કર્યું. અને દીનદયાળજીએ એમને કીધું કે ચીમન જરા ધ્યાન રાખના, બાજપાઈજી દીનદયાળજી ચીમનભાઈને પ્રથમ નામથી બોલાવતા, તો જરા હરીશજી કા ધ્યાન રાખના, હું નારાજ હે. અને ચીમનભાઈને એ બંને, ચીમનભાઈ સામાન્ય રીતે અલગ જમા બેસે પણ તે દિવસે ભાઈ સાથે, હરીશભાઈ સાથે બેઠા. નરસિંહભાઈએ કીધું કે આ બુઢાએ તને શું કીધું ભાઈ? ચીમનભાઈ હસવા માંડ્યા કે તમને એમ કીધું ને ચીમનભાઈ કે આ ભાગી ન જાય પાર્ટીમાંથી, માટે તમે એની બાજુમાં જમીને એનો રોષ ઓછો કરશો, કે તમે એને કહેજો દીનદયાળજીને કે 99 વસ્તી તમારી પાર્ટીની મને ગમતી હોય તો એક વસ્તુ તમારી ન ગમતી હોય તો હું પાર્ટી છોડી જાઉં એવો ક્ષત્રિય આગેવાન નથી. એવી જ એક જીવનનો એક અદ્ભુત પ્રસંગ એમણે મને કીધો કે દીનદયાળ ઉપાધ્યાય જનસંઘના પ્રમુખ હતા, ટેલિગ્રામ આવ્યો કે આ ટ્રેનમાં એમના મામા મામીને લઈને દ્વારકા જવાના છે. ટેલિગ્રામ અનુસાર ચીમનભાઈ જઈને રેલવે સ્ટેશન ઉપર ગયા, તો જે ટ્રેન આવી એમાં તો દીનદયાળજી ઉતરે નહીં. એમણે ત્યાં બે પાંચ બધા એમના જૂના મિત્રો બધા એ રેલવેમાં અધિકારીઓ હતા, એને કીધું કે ભાઈ કોઈ અમારા આવા આવવાના હતા દીનદયાળજી, કે બીજાની અમને ખબર નથી. અને એક ધોતી પહેરેલા યુપીના ભૈયા જેવા ભાઈ છે, એની ભેગા બે ઉંમરલાયક માણસો છે, એ ગઈકાલે ઉતરા અને તમારું પૂછતા હતા કે ચીમનભાઈ આવે છે. અમે કીધું અમે ચીમનભાઈને જોયા નથી, એટલે એ ત્યાં એને કીધું કે કોઈ જગા મેં ઠેર શકતો હું, એટલે અમે એમને રેસ્ટ હાઉસમાં ખોલીને ઉતાર્યા અને સામે કપડાં ધોવે છે. એટલે ચીમનભાઈ એકદમ બહુ જ દુઃખી થઈ ગયા કે પાર્ટીનો પ્રમુખ, અને દીનદયાળજીને કહ્યા કે દીનદયાળજી મારી ગલતી હો ગઈ, ટેલિગ્રામ લેટ આ ગયા તો આપ અગલે દિન આ ગયે. એ કે નહીં ચીમન, વો તુમ્હારા દોષ નહીં હે, ટેલિગ્રામ મેં જો તારીખ લીધી ઉસકે એક દિન પહેલે મેં આ ગયા. કાર્યકર્તાને છાવરવાની, એને મોટા કરવાની, એની ભૂલ હોવા છતાં પિતાની જેમ એની સાથે વ્યવહાર કરીને એને ભૂલનો અહેસાસ ન થાય, આ પ્રસંગે જે બે જે અવિસ્મરણીય ચીમનભાઈ એની સાથે બે વ્યક્તિત્વોની સંદર્ભમાં મેં જોયું છે. દીનદયાળજી કેવા હશે તો ચીમનભાઈથી આપણને સમજ પડે કે ભાઈ આખા ભારતીય જનસંઘનો પ્રમુખ, અને એક મનમાં ભાવ નહીં કે મને કોઈ લેવા આવ્યું નહીં આગલે દિવસે. આ અને એટલે જ ચીમનભાઈ યુનિક હતા, કારણ કે એમને આવા લોકો પાસેથી કામ કરવા માંડ્યું, ને એટલે જ વિજયભાઈ રૂપાણી અમે યુનિક છે એટલા માટે કે અમને આવી યુનિક વ્યક્તિત્વ પાસે
કામ કરવાની શીખવાની તક મળી છે. સૌપ્રથમ જીવન કાકાની પુણ્યતિથિ નિમિત્તે એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. હું રાજકોટમાં જ્યારે આવ્યો ત્યારે ગામડેથી આવેલો એક અભણ ખેડૂત સમાજમાંથી આવેલો એક વિદ્યાર્થી તરીકે રાજકોટમાં આવ્યો હતો અને રાજકોટમાં આવ્યા પછી 1971માં ઇલેક્શન વખતે એમના સંપર્કમાં આવ્યો. ત્યારથી શરૂ કરીને એમને જે મને લિફ્ટ આપી છે, જેના કારણે એક સામાન્ય ગણાતો પથ્થર જેવો માણસ ગામડામાંથી આવેલો એને ઘડીને અહીં સુધી પહોંચાડ્યો, એમાં મોટા મોટું યોગદાન કોઈનું હોય તેમાં જીવનભાઈ શુક્લ એના શિરમોર સમાન રહ્યા છે. રાજકોટનું નહીં પણ સમગ્ર પાર્ટીનું, જેને સંચાલન કરીને રાજકોટમાંથી પાર્ટીની જનસંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે રાજકોટમાં કુલ મળીને 6-7 લોકો એ બેઠકમાં હાજર હતા ગુજરાતની જનસંઘની સ્થાપના વખતે, અને એ પણ ચીમનભાઈ શુક્લના સત્યનારાયણ નિવાસમાંથી પાર્ટીની શરૂઆત થઈ હતી. ચીમનભાઈ શુક્લ, ઋષિ ગોયલ, કેશુભાઈ પટેલ જેવા મહાનુભાવો આ બેઠકમાં હાજર હતા, અને ત્યારથી શરૂ કરીને કોંગ્રેસની જ્યારે બોલબાલા હતી એ બોલબાલાની સામે એમને જે પ્રકારે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા અને પ્રશ્નો ઉઠાવીને લોકોની વચ્ચે જઈને, કારણ કે કોંગ્રેસનો જે સમય હતો એ સૂર્ય મધ્યસ્થે તપતો હતો, એ સમયે લોકો બાકીની કોઈ પાર્ટીને સ્વીકારતા નહોતા, એ વખતે સામાપુરે ચાલીને પણ પાર્ટીનો વિચાર લોકોની વચ્ચે જાય એના માટેના લોકોના પ્રશ્નો જે પ્રકારે ઉઠાવ્યા એને, પછી મોંઘવારીનો પ્રશ્ન હોય, ક્યારે અન્યાયનો પ્રશ્ન હોય, ક્યારે ગુંડાગીરીનો પ્રશ્ન હોય, આ પ્રકારના અસામાજિક તત્વો સામેની લડાઈ લડીને પણ એમને ભારતીય જનસંઘને ગામ સુધી, ગામડા સુધી, શહેરની ગલીઓ સુધી પહોંચાડવાનો એક જબરદસ્ત પ્રયાસ કર્યો હતો. મને બરાબર યાદ છે કે 1900 મને બરાબર આજે ભૂલી ગયો છું, પણ મગનભાઈ સોનપાલે જ્યારે 26-25નું ભારતીય જનતા પાર્ટીનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસન હતું અને મગનભાઈ સોનપાલનો પક્ષ પલટો કરાવ્યો, એ વખતે પક્ષ પલટા સામેની એક જબરદસ્ત આમરણના ઉપવાસ કરીને લડત ચલાવીને સમગ્ર દેશનું ધ્યાન દોર્યું હતું, અને એ વખતે આના જ કારણે, આંદોલનના કારણે સમાધાન થયેલું, ચૂંટણી થઈ અને ચૂંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો વિજેતા બન્યા અને ભારતીય જનતા પાર્ટીનું શાસન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂરા 6 વર્ષ સુધી ચાલ્યું હતું. એમનું યોગદાન સમગ્ર દેશને પક્ષ પલટા સામેનો એક રાહ ચીંધનાર એક વ્યક્તિ, પોતાના જાનના જોખમે પણ એ માણસે એક રાહ ચીંધો હતો. રાજકોટ શહેરની અંદર નાગરિક બેંક, જે શરૂઆતથી એક નાના માણસોની બેંક ગણાતી અને ઘણા ગાંઠામાં સભ્યો હતા, એ બેંકની અંદર પણ ધીમે ધીમે કરીને જનસંઘના લોકો એની અંદર જાય, વહીવટમાં જાય અને બેંકનો વ્યાપ વધે એના માટેના ખૂબ પ્રયાસો કરીને બેંકની અંદર પણ 8-10 વર્ષે નાગરિક બેંકની અંદર ભારતીય જનસંઘનો કબજો થયો, ભારતીય જનસંઘનું શાસન આવ્યું. અરવિંદભાઈ મણિયાર જેવા એક કાબિલ ચેરમેન બન્યા અને જેના કારણે રાજકોટનો આજે જે કંઈ ઉદ્યોગ ધમધમે છે એ ઉદ્યોગમાં મહત્ત્વનું યોગદાન કોઈ પણ બેંકનું હોય તો સૌથી મોટામાં મોટું યોગદાન રાજકોટ નાગરિક સહકારી બેંકનું છે. બાકીની બેંકોમાં કોઈ પણ ધિરાણ લેવા જાય કે પૈસા લેવા જાય ત્યારે એમાં ખૂબ અડચણો હતી, ખૂબ લાંબી વિધિઓ હતી, પણ અહીંયા માણસનું મોઢું જોઈને અરવિંદભાઈ પૈસા આપતા હતા, ધિરાણ આપતા હતા, જેના કારણે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ આજે પણ અરવિંદભાઈ મણિયાને યાદ કરે છે. એ જ રીતે ચીમનભાઈ શુક્લ જ્યારે કોઈ પણ અસામાજિક તત્વો સામેની લડાઈ હોય, બહેનો માટેની લડાઈ હોય, તો એની અંદર અગ્રેસર થઈને પોતે એનું હામ ભીડતા. 1980ની અંદર કેશુભાઈ પટેલ ગોંડલની ચૂંટણી લડતા હતા અને એ વખતે તેઓ ત્યાં મહીપતસિંહ જાડેજા, જે આજે ઢીબડાના છે, એ 14 ગામની અંદર કોઈ માણસ પોલિંગ એજન્ટ તરીકે બેસે નહીં એવી જે તે વખતની એમની ધાક અને હાક હતી. એ વખતે અમને બધાને સાથે લઈને ચીમનભાઈ શુક્લ પોતે રીબડામાં બેઠા, મને એ વખતે રીબમાં બેસાડ્યો પોલિંગ એજન્ટ તરીકે, એમ કરીને 12-14 ગામની અંદર એજન્ટો બેસાડીને જ્યાં એક માણસ બેસી ન શકે એવા 14 ગામની ચીમનભાઈ શુક્લની છત્રછાયા નીચે અમે બેઠા હતા અને ચીમનભાઈ રીબડામાં બેઠા હતા એના કારણે મહીપતસિંહજી આખો દિવસ રીબડાની બહાર નીકળ્યા નહોતા અને અમે શાંતિપૂર્વક મતદાન પસાર કરાવી અને કેશુભાઈ પટેલને જે તે વખતે વિજય બનાવ્યા હતા. અને એક પ્રસંગો એવા છે કે જેમાં સૌરાષ્ટ્રમાં જ્યારે ગુંડાગીરી ફાલી ફૂલી હતી
ગામડાની અંદર ખેડૂતોની જાનમાલ જોખમમાં હતા, લોકોને લૂંટી લેતા હતા, મગફળીના કાલરાઓ સળગાવી દેતા હતા અને કોઈ ચૂંકે ચા કરી શકતા નહોતા, એવા વખતે સૌરાષ્ટ્ર ગુંડાગીરી નાબૂદી સમિતિ બનાવીને ચીમનભાઈ શુક્લ એની બાથ ભીડી હતી અને ચીમનભાઈ શુક્લ એના મહામંત્રી બન્યા હતા. પોપટભાઈ સોરઠિયા એ પણ એક ખેડૂત આગેવાન હતા, એમને એના ચેરમેન બનાવ્યા અને સૂર્યકાંત આચાર્ય બીજા મહામંત્રી બન્યા હતા. સૂર્યકાંતભાઈ આચાર્ય અને ચીમનભાઈ શુક્લ આ બંને એવી વિભૂતિઓ હતી કે જેને ગુઠિયકના હાડકાવાળા માણસો હતા પણ એની જે તાકાત હતી, એની શક્તિ હતી એ અજોડ હતી. ગમે એવા ચમરબંધીની સામે લડવા માટે એ વખતે સક્ષમ હતા. અને મને બરાબર યાદ છે કે જે ગામોની અંદર કોઈ માણસ કોઈ હરફ ઉચ્ચારી શકે નહીં એવા ગામોની અંદર પણ ચીમનભાઈ શુક્લની છત્રછાયા નીચે હું, શિવલાલભાઈ વેકરિયા, ચકુભાઈ ડોડિયા ગામડાઓમાં જઈને અમે ભાષણ કરતા, જે ગામમાં ગુંડાગીરી હોય એ ગામના જઈને અમે ભાષણો કરતા ત્યારે ચીમનભાઈ શુક્લની છત્રછાયા અમારી પાછળ હતી, જેના કારણે લોકોને સાંભળવા પણ આવતા નહોતા. પણ અમને એટલો ખ્યાલ હતો કે એક વખત ગામડામાંથી આ ભડક ઉઠશે તો ધીરે ધીરે કરીને ગુંડાગીરી નાબૂદ થશે. અને મને બરાબર યાદ છે કે 5 વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી નાબૂદ થઈ અને ભારતીય જનસંઘ એ વખતનો ગામડા સુધી પહોંચ્યો. લોકસભાની ઇલેક્શન આવ્યું, અમને જે સીટો લડવા માટેની મળી હતી એ બધી જ સીટો આ આંદોલનના કારણે ખેડૂતોમાં એક વિશ્વાસ પેદા થયો અને ખેડૂતો પણ ભારતીય જનસંઘની સાથે જોડાયા અને અમે જીતા હતા. આ જ રીતે ચીમનભાઈનું યોગદાન પાર્ટીને ઊભું કરવા માટે એક જબરદસ્ત યોગદાન રહ્યું છે. મુઠ્ઠીભર સાધનો હતા અને એ વખતે એની જ્યારે વકીલાત એની સૂર્યકાંતભાઈની દીકરી વકીલાતો હતી અને 1975 પછી એમને એવો આદેશ કરવામાં આવ્યો એને સૂર્યકાંતભાઈને કે ભાઈ તમારે હવે પાર્ટીનું ફૂલ ટાઈમર તરીકે કામ કરવાનું છે. ચીમનભાઈ શુક્લએ પોતાની ધીકતી વકીલાત મૂકી દીધી, સૂર્યકાંત આચાર્યએ પણ પોતાની ધીકતી વકીલાત મૂકી દીધી અને ખંભે ખડીઓ નાખીને આ બંને મહાપુરુષોએ ગામડાઓમાં જઈ, શહેરોમાં જઈ અને જનસંઘ, ભારતીય જનસંઘનો વિકાસ કર્યો, એનો વિસ્તાર વધે એના માટેનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આજે પાર્ટી એ પાયા ઉપર આજે ઊભી છે. ગોવિંદભાઈ, આપણે ઘણા ખરા પ્રસંગો વાગોળ્યા પણ એવો એક પ્રસંગ કે જે આપના હૃદયને સ્પર્શી ગયો હોય ચીમન કાકા સાથેનો, તે અમારી સાથે. ચીમન કાકાનું હૃદય છે ને એકદમ કોમળ હતું, કઠોર સ્વભાવ કઠોર હતો, પણ કઠોર સ્વભાવ ખોટું માણસ કોઈ બોલ્યો હોય તેને લાગે કે કહેવા જેવું છે તે ઓન ધી સ્પોટ અને કહી દેતા. મારે ત્યાં બનાવ કહું કે મારા મેરેજ થયા હતા અને અમે ત્યાં સ્વાશ્રય સોસાયટીમાં રહેતા હતા. ચીમનભાઈ શુક્લ એ વખતે સંસદ સભ્ય હતા અને અમે બપોરે 2 માણા પિક્ચર જોવા ગયા અને પાછળથી દિવસના ભાગમાં મારા ઘરે ચોરી થઈ. બીજે ચીમનભાઈને સાંજે ખબર પડી કે ગોવિંદના ઘરે ચોરી થઈ છે, તો બીજે દિવસ સવારે પ્લેનમાં રાજકોટ આવ્યા. રાજકોટ આવીને એને પોલીસ તંત્રને ખખડાવ્યું અને ગમે એમ કરીને આ ગોવિંદના ઘરની ચોરી પકડાવી જોઈ એ પ્રકારનો પ્રયાસ કરીને દિલ્હીથી ચાલુ પાર્લામેન્ટ મૂકીને રાજકોટ આવ્યા હતા, એ મને બરાબર યાદ છે. બીજો પ્રસંગ તમને કહું કે અમે જે તે વખતે પાર્ટીના ઉમેદવારો નક્કી કરતા હતા, એ વખતે અમે કોળી ઉમેદવાર સારો એક શોધતા હતા કે સારો એક કોળી ઉમેદવાર મળે તો વાંકાને સીટ જીતી શકાય. હું અને વિનુભાઈ રાજ્યગુરુ એ વખતના ગંગારામ ટપુ કોળી સમાજનું એક મોટું માથું ગણાતા અને એ ગંગારામ ટપુને લઈને અમે ચીમનભાઈ શુક્લ પાસે રાત્રે 10 વાગે નાગરિક બેંકે બેઠા ત્યાં લઈને ગયા અને ચીમનભાઈને કીધું કે ચીમનભાઈ આપણે કોળીનું સમાજનું એક માથું ગોતીએ છીએ, તો આ ગંગારામભાઈ છે. તો ચીમનભાઈ તરત જ અમારી સામે આમ જોઈ અને નો ગમે એવી ભાષામાં પણ પછી એમને કીધું કે ગોવિંદલાલ આ ગંગારામ ટપુને ગોળીએ દેવાય, ટિકિટ ન દેવાય. આ એની મોઢે કહેવાની હિંમત હતી અને ગમે એવા ચમરબંધી હોય પણ સાચું લાગે ત્યારે ક્યારેય ખચકાટ અનુભવતા નહીં, આ એમની કાયમનો સિદ્ધાંત હતો. વર્ષો સુધી એમની સાથે મેં કામ કર્યું છે, લગભગ 15 વર્ષ સુધી સવારે 7 વાગે એટલે હું એની ઘરે હોઉં, એ નાસ્તો કરતા હોય તો નાસ્તાના ટેબલ પર પણ મને બેસાડે અને સાથે નાસ્તો કરાવે અને ઘરનાઓને પણ બધાને કહે કે આ તમારો મોટો ભાઈ છે, આજે કૌશિક અને બંને લોકો પણ આજે મને મોટા ભાઈ તરીકે આજે પણ માને છે. સ્વાભાવિક છે કે ચીમનકાકા આજ આપણી વચ્ચે નથી, પરંતુ એના ઘણા બધા સ્મરણો અમારી સાથે જોડાયેલા છે. નાનપણથી લઈને મોટા થયા ત્યાં સુધીમાં કાકાના નેતૃત્વના કારણે અમે ઘણું બધું શીખ્યા છીએ, એના ઘરે મોટા થયા છીએ.
અને સૌથી વધારે તો એની જે લીડરશીપ હતી એ અમે એનામાંથી શીખ્યા છીએ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર જરૂર પડે તો એકલા લડતા પણ અચકાય નહીં. કાર્યકર્તા એના આધાર ઉપર હતા. કાર્યકર્તા માટે ચીમનકાકા એક ભગવાન સ્વરૂપ હતા અને ચીમનકાકા બેઠા હોય તો કાર્યકર્તામાં એક હિંમત રહેતી. આ પ્રકારના ચીમનકાકાની મોટાઈના કારણે કાર્યકર્તાઓ ખૂબ પારિવારિક ચીમનકાકા સાથે જોડાયેલા હતા અને ચીમનકાકાના કારણે પાર્ટી અહીંયા જનસંઘથી લઈને ભાજપ એ ખૂબ મોટો થયો. સ્વાભાવિક છે કે જનસંઘની સ્થાપના કરનાર કાકા હતા. સૌથી પહેલાં ધારાસભ્ય તરીકે પણ ચીમનકાકા જનસંઘમાંથી હતા અને જનસંઘને ઊભો કરનાર એમ કહી શકાય કે જે મુખ્ય પાંચ લોકો પૈકીના ચીમનકાકા જેને જનસંઘ અને ભાજપ જેના લોહીમાં રાષ્ટ્રવાદ હતો અને રાષ્ટ્રવાદના કારણે અમારા બધાના સંસ્કારો પણ એ જ બન્યા. કારણ કે ચીમનકાકાની મોટા થયા એટલે મામાના કારણે અમારા જીવનમાં પણ રાષ્ટ્રવાદ, અમારા પિતાના કારણે પણ રાષ્ટ્રવાદ અને ચીમનકાકાના કારણે અમને જનસંઘ અને સંઘ સાથે જોડાવાનો અમને મોકો મળ્યો. ચોક્કસ કાકા કડક હતા પરંતુ એટલા જ રુજુ હતા. કાર્યકર્તાની વાત સાંભળ્યા પછી જો એને એમ લાગે કે કાર્યકર્તા સાચો છે તો એના માટે લડતા ખરા અને જ્યાં જરૂર પડે ત્યાં કાકાએ અસંખ્ય લોકો એવા છે કે જેને મદદ કરી પણ કોઈ દિવસ જાહેર નથી કર્યું કે આર્થિક હોય જેને જે જરૂર હતો એ મદદ કરી પણ કોઈ દિવસ એને અહેસાસ પણ નથી થવા દીધો કે કાકાએ મદદ કરી. આ પ્રકારના કાકા કડક છતાં પણ રજૂ સ્વભાવના. ઘણા બધા પ્રસંગો કાકા સાથે. કાકાને મૂકવા જતા અમે, કાકા ચૂંટણીઓ દરમિયાન અમને સૂચનાઓ આપતા, કાકા મિટિંગ લેતા હોય અને એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં જરૂર પડી હોય. ચીમનકાકાનો મને એક પ્રસંગ યાદ છે કે લોકસભા લડતા હતા ત્યારે હું નાનો તો મને જવાબદારી હતી. હું જીપમાં, હું અને શિવલાલભાઈ વેકરિયાનો ભાઈ, એ ખુલ્લી જીપમાં અમે કાકા માટે જેતપુર ગોંડલને અહીંયા પત્રિકાને દેવા નીકળ્યા ને બરાબર કાકા અમને ગોંડલ ભેગા થઈ ગયા તો એને જોયું કે ખુલ્લી જીપમાં આ લોકો રાત્રે નીકળ્યા છે. તરત જ એને વ્યવસ્થા કરાવી, ગુસ્સે પણ થયા અને કીધું પણ કરે કે કેમ આ પ્રકારે નીકળ્યા. તો આ પ્રકારના કાકાના ઘણા બધા સ્મરણો કે જેમાં એની હૂફના કારણે જ અમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ મળી છે અને સંસ્કાર પણ મળ્યા છે. પાર્ટી દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ચીમનભાઈ એટલે એક મહાન લડવૈયા, કોઈની પણ સે શરમની અંદર આવ્યા વગર સ્પષ્ટ વાત કરવી અને ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ કોઈ દિવસ પીછેહઠ ન કરવી પણ સામી છાતીએ એમણે હંમેશા પ્રયત્ન કર્યો છે. ચીમનભાઈ સાથેની ના અનેક સંભારણો આપણે જો જોઈ તો કહી શકીએ. અમે મારી જે જીવનની શરૂઆત થઈ તો ચીમનભાઈને ત્યાંથી જ 1967ની અંદર વકીલાતની અંદર થઈ આવે. બે ત્રણ ઉદાહરણ તમને આપું તો તમને ખ્યાલ આવશે. મેં એમની સાથે નાગરિક બેંકની અંદર, પછી કોર્પોરેશન, આ દરેક જગ્યાએ કામ કર્યું છે. અમે એક વખત રાજકોટની અંદર અમુક લોકો એને પડકાર કર્યો કે તમે જે કાંઈ કર્યું છે એ ખોટું કર્યું છે અને અમે તમારો બદલો લેશું. અમે એણે બીજે દિવસે સામેથી કીધું કે હું જાહેર સભાની અંદર એટલે કે હું ઢેવ ચોકની અંદર આવું છું અમે અને તમારાથી જે થાય તમે કરી લેજો અમે અને હું ખુલ્લી છાતી આવીશ અને તમે કહેતા હશો તો તમારી જે જગ્યા છે અહીં આવીશ. આવી જે વાત જે છે એ અમુક જ લોકો કહી શકે, બાકીના લોકો કહી શકતા નથી. આવો જ એક કિસ્સો કોર્પોરેશનની અંદર 1975ની અંદર ચૂંટણી થઈ અને એની અંદર મેયર કોને કરવા. અમે ઘણા લોકો મેયરની અંદર તલપાપડ હતા કે ભાઈ અમને બનાવો, અમે આટલા વર્ષોથી કામ કરીએ છીએ. ત્યારે એમણે જે કાંઈ નિર્ણય લીધો હતો ત્યારે કેશુભાઈને આ બધા અગાઉથી જ હતા, કાંતિભાઈ હતા, રમણીકભાઈ હતા, પણ નિર્ણય લેવાની અંદર જે નિર્ણય લીધો એની અંદર અરવિંદભાઈ મણિયારને મેયર તરીકે સૌથી પહેલવહેલા બનાવ્યા અને આજ આપણે જોઈ શકીએ છીએ કે અરવિંદભાઈનો ફાળો
પ્રથમ મેયર તરીકે જે બન્યા એને હિસાબે જબરજસ્ત હતો એ આપણે જોઈ શકીએ છીએ. એક બીજી વસ્તુ પણ મેં એમને જોઈ છે, હવે હું તો શરૂઆતથી એની સાથે હતો. હવે જીવનભાઈની આર્થિક પરિસ્થિતિ સંઘને કારણે સંઘમાં હતા અને ત્યાર પછી જનસંઘમાં હતા, તો અરવિંદભાઈની પરિસ્થિતિ સારી, પણ કેશુભાઈ અને પટેલની અને ચીમનભાઈની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નહીં. એનું કારણ એ હતું કે બંને લોકો સંઘમાં અને સંઘમાંથી પછી જનસંઘમાં ગયેલા, એટલે પાર્ટીનું કામ જે છે એ પાર્ટીનું કામ પુષ્કળ કરતા હતા. ઘણી વખત એવું બનતું હતું કે અમદાવાદ જવાનું થાય ને ત્યારે કોકને એમ કહે કે ભાઈ તારા ખીચામાં કેટલા પૈસા છે, આમાં એટલે આના ઉપરથી તમે હિસાબ કરી શકો કે માણસે કોઈ દિવસ આર્થિક રીતે સજ્જ થવા પ્રયત્ન કર્યો નથી આમે, પરંતુ એને સંગઠન વિશે અને પાર્ટી વિશેનો જ વિચાર કરી અને આગળ જતા હતા, અને એવા કપરા શબ્દો હતા, કપરા દિવસો હતા, એ પણ એને પાર કર્યા છે. એક એનું બીજું પણ પાસું મેં જોયું. આવે એક વખત જ્યારે ધારાસભ્ય હતા તો ધારાસભ્ય તરીકે મેં એમને ફોન કર્યો કે હું અને હરિભાઈ ઈરાણી અમારા પ્રમુખ છે, અમે આવી છીએ ત્યાં. રાતના લગભગ 10-11 વાગ્યા અમે ધારાસભાનું જે અમદાવાદ ધારાસભા હતી ધારાસભાના ક્વાર્ટર્સની અંદર પહોંચ્યા. અમે કોઈ દિવસ વિચારે નહોતું કે અમે કલ્પના નહોતી કરી, પણ એ ચીમનભાઈ અમારા બે માટેથી ને થારી મગાવી રાખેલી અને પોતે પણ જમવા નહોતા, અને પછી અમે ગયા ત્યારે એણે કીધું કે હું જમવા વગરનો છું અને તમારી સાથે જમી અને આગળ ગયા. કટોકટી વખતે પણ અમે બધા સાબરમતી જેલની અંદર, સાબરમતી જેલમાં એ પાછળથી આવ્યા, અને સાબરમતી જેલની અંદર પણ જ્યારે એ આવ્યા ને ત્યારે મેં જોયું. આમે મેં તો ત્યારે આખી જે જેલની વ્યવસ્થા હતી ને, હું વજુભાઈ અને આનંદભાઈ દવે કરીને માંડવીના જે કાર્યકર્તા હતા એ જોતા હતા, અને ચીમનભાઈ જ્યારે આવ્યા અને જે જેલરની ઉપર એની જે છાપ હતી એટલે જેલર પોતે પણ ડરતા હતા, એટલે એણે કીધું કે ભાઈ આ ચીમનભાઈ આવ્યા છે એટલે આપણે જરા ધ્યાન રાખવું પડશે. મેં કીધું કે જરાય ચિંતા કરતા નહીં, તમે અમે બેઠા છીએ તમ તારે. ચીમનભાઈનો સ્વભાવ અને ચીમનભાઈની પાસેથી કેવી રીતે કામ લેવું ને કેવી રીતે અમારે કામ કરવું અમે જાણીએ છીએ, તમે કોઈ પણ ચિંતા કરતા નહીં. આવી એક જે અધિકારીઓ ઉપર એની જે ધાક હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. ગમે તેવો કમિશનર હોય કે ગમે તેવો કલેક્ટર હોય, પણ એક વખત જો એને મનની અંદર આવ્યું હોય તો બેધડક એને સાચી વાત હોય તો કહેવાય કોઈ દિવસ પાછી પાની કરતા નહીં. આવે એનું કારણ એ છે કે ખોટી વાત જે છે એ કોઈ દિવસ કરતા નહીં, સાચી વાત હોય તો મૂકતા નહીં, એટલે એને કારણે પણ અધિકારીઓની અંદર એક જબરજસ્ત એની એક છાપ હતી એ પણ આપણે એની અંદર જોઈ શકીએ છીએ. ખાસ ચીમન કાકા સાથે અચ્છા, તમે બહુ સરસ વાત કરી. અમે 1970-1980 અંદર મારા કુટુંબની અંદર શશીકાંત માળીનો જે બનાવ બન્યો અને એની અંદર ત્રણ બાપુજી, પછી નાનાભાઈના પત્ની અને નાનાભાઈની એક બેબી અને એનો ખૂન થઈ ગયો, અને એ સમયે એણે જે મને મદદ કરી અને એણે જે કાંઈ કરવું જોઈએ અમે કે એની સાથે હું કામ કરું છું, તો એણે પહેલેથી છેલ્લે સુધી જબરજસ્ત મહેનત કરી અમે, અને એણે પણ કીધું હતું કે આપણે એક વખત ગમે તે થાય પણ આને ફાંસીને માચડે આપણે ચડાવવો છે અમે, તો એણે શરૂઆતથી માંડી અને છેવટ સુધી અભયભાઈ અને ચીમનભાઈ અને ભાઈ આપણા મનર પ્લોટની અંદર બે ભાઈ મધુસૂદન સોનપાલ અને બીજા સોનપાલજી બે હતા, આ બધાને સાથે રાખી અને એણે ખૂબ મહેનત કરેલી, અને એ હજી પણ જિંદગીની અંદર આપણને યાદ રહી એવો એક આખો પ્રસંગ છે કે કોઈ પણ જ્યારે કાર્યકર્તા હોય તો એના સુખની અને દુઃખની અંદર એ હંમેશા ખડે પગે રહેતા હતા કોઈ પણ જાતના સ્વાર્થ વગર. આવે આ એક પ્રસંગ પણ જિંદગીની અંદર યાદ રહી જાય એવો છે. હવે ચીમન કાકા ને ફક્ત ને ફક્ત એક વાક્યમાં વર્ણવવા હોય હશુભાઈ તો આપ શું કહેશો? એક શબ્દમાં જો આપણે એને વર્ણવવા હોય ને તો એના જેવો જે નીડર કાર્યકર્તા જે છે એ આજની પેઢીની અંદર જોવા મળતો નથી. હવે ઉદાહરણ તમે લ્યો કે જ્યારે રાજપા ભાજપાનો સવાલ થયો ને ત્યારે કોઈ જવા તૈયાર નહોતું,
ત્યારે શંકરસિંહ વાઘેલાને ત્યાં એના ઘરે જ્યાં રાખ ધારાસભ્યોને રાખ્યા હતા ને ત્યાં ચીમનભાઈ છે એ ચીમનભાઈ પહોંચ્યા હતા એના ઉપરથી આપણને તત જ ખ્યાલ આવી આવે. નમસ્કાર દર્શક મિત્રો, મિત્રો આજે આપણે એક એવી વ્યક્તિને યાદ કરવી છે, એક એવી વ્યક્તિના સંભારણા લેવા છે કે જેમણે પોતાના જીવનમાં અથાક કાર્યો કર્યા છે. કહેવાય કે સમાજ સેવાના હોય કે પછી રાજકીય હોય, અને ખાસ તો રાજકોટના પાયાની જો વાત કરીએ, જો રાજકોટના વિકાસની વાત કરીએ તો સ્વ ચીમનભાઈ શુકલ, જેમણે એમના જીવનકાળમાં ખૂબ જ રાજકોટના લોકો માટે અને રાજકોટ માટે સેવાકીય કાર્યો કર્યા છે. ખાસ તો અત્યારે હાલ અમે અબ તકની ટીમ મનસુખભાઈ જોશીને ત્યાં આવી પહોંચી છે કે જેમણે કહેવાય કે કોંગ્રેસમાં હતા મનસુખભાઈ, અને ખાસ કરીને એમના અને કહેવાય કે સ્વ ચીમનભાઈ શુકલના સંબંધો કેવા હતા એ આજે એમની પાસેથી આપણે જાણીશું શું કેવું છે એમનું. ત્યારે આજે મારી સાથે અત્યારે મનસુખભાઈ છે, અને ખાસ કરીને મનસુખભાઈને હું એ પૂછીશ કે મનસુખભાઈ પહેલાં તો આપ એ કહો કે હવે રાજકારણમાં ચીમનભાઈ જેવા સ્વ ચીમનભાઈ શુકલ જેવા માણસોની શું કમી છે કે શું છે અત્યારે? ચીમનભાઈની છાપ ઉગ્ર અને આખા બોલા નેતા તરીકે હતી, પણ તમે એમની નજીક જાઓ તો મૃદુ અને ખૂબ પ્રેમાળ આગેવાન હતા. એમનું વ્યક્તિગત જે ફાળો છે ગુજરાતમાં નહીં પણ ભારતમાં જનતા પક્ષને સત્તા સ્થાને લાવવામાં જે ગણાગાંઠા કહી શકાય એવા આગેવાનો છે એમાં ચીમનભાઈનું સ્થાન અગ્રસ્થાને છે. ખાસ તો આપ એ અત્યારે જે વાત કરી તો આપના અને એમના સંબંધો કેવા હતા? ચીમનભાઈ અને અમે તો સામા સામા પક્ષમાં, એ જે પક્ષમાં ચૂંટણી લડતા એ બોર્ડમાં 6 નંબરમાં, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બહુ સારા અને મજબૂત હતા. એટલે અને એટલે સ્થિતિ એવી થતી કે ઇલેક્શન વખતે ચીમનભાઈ કાયમ હારે, વર્ષો સુધી એ વિસ્તારમાં રહેલા. એ લોકસભામાં ચૂંટાતા પણ કોર્પોરેશનમાં ચીમનભાઈને ચૂંટાવવાનું બહુ મુશ્કેલ પડતું. તો એ ચૂંટાડ્યા એક વખત, પણ ચીમનભાઈની જે ખૂબી હતી એ કે એનું દેખાવ ઉગ્ર પણ તમે નજીક આવો તો એકદમ પ્રેમાળ અને હસમુખા આદમી હતા. તો અત્યારે રાજકારણને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? રાજકારણ આજનું કેવું છે જ્યારે આપના સમયનું રાજકારણ ને અત્યારના રાજકારણમાં શું ફેર છે? રાજકારણમાં તો વ્યક્તિગત છે આ બધા સવાલો. રાજકારણમાં ઘણા સારા માણસો છે, ઘણા તકનો લાભ લેવા આવેલા માણસો છે, એટલે આ બધામાં કોઈ આપણે આગળ બહુ સારું હતું ને અત્યારે બધું બગડી ગયું છે એવું હું નથી માનતો. આ બધા વ્યક્તિગત સવાલો છે. સારા અને સ્ટેટસવાળા માણસો અને ભણેલ ગણેલ બધે બુદ્ધિશાળી લોકો રાજકારણમાં ઘટતા જાય છે. આજની ચિંતાનો વિષય એ છે, અગાઉ ભારતના રાજકારણમાં આપણા દેશના શ્રેષ્ઠ માણસો આવતા, તો અત્યારે બહુ સામાન્ય કેડર થઈ ગયું. એટલે આજની સ્થિતિ એવી છે કે આપણને જે નેતાગીરી મળે એ ફર્સ્ટ રેટ મળવી જોઈએ, એને બદલે સેકન્ડ કે થર્ડ રેટ નેતાગીરી મળે છે, અને એ આખા સમાજને લોસ છે. પણ હવે એને તો બીજું આપણી આપણે આજના ડેમોક્રેસીમાં તો જે પરિસ્થિતિ છે એ સ્વીકારીને ચાલવું જોઈએ. ખાસ તો જે સ્વ ચીમનભાઈ રહ્યા એ આપના કેટલાક નજીક હતા, આપ બંનેનો સંવાદ કેવો રહેતો જ્યારે આપ મળતા ત્યારે? ચીમનભાઈ શરૂઆતમાં તો અમે બરાબર સામે, અને ઉંમર પણ બધાને એ જાતની કે જ્યારે એકબીજા ચેલેન્જ આપતા હોય, પણ આ નૂતનગરમાં અમે 20 વર્ષથી રહેવા આવ્યા ત્યારે ચીમનભાઈ પણ પાછળથી આવ્યા, ત્યારથી અમારે એમની સાથે વ્યક્તિગત સંબંધો સારા થયા. ખાસ કરીને રવિવારે કે એવા દિવસો હોય તો જો એકબીજા ફ્રી હોય તો એ પૂછાવે કે મનસુખભાઈ ફ્રી હો તો હું આવો, તમે આવો, એટલે અમે આ જ રૂમમાં મળતા અને ઘણી વાત કરતા. ચીમનભાઈ તો ખૂબ અનુભવી અને એણે સહન પણ ઘણું કરેલું. હાલ અત્યારના રાજકારણમાં જે રાજકારણ અત્યારે છે એમાં ચીમનભાઈ જેવા માણસો અત્યારે છે? ચીમનભાઈ તો હતા ત્યારે પણ એને મુશ્કેલી પડતી હતી, એટલા માટે કે ચીમનભાઈ ચોક્કસ મૂલ્યોના આગ્રહી હતા, અને જે નવા માણસો આવતા એ આવી બાબતમાં
પૂરા તાલીમબદ્ધ ન હોય કે ખ્યાલ ન હોય અથવા તો એનો કોઈ ઈરાદો હોય, એ બધાને ચીમનભાઈ બહુ આકરા લાગતા. કાકા ઉગ્ર ગણાતા એ વખતે, ચીમન કાકાનું નામ ઉગ્ર નેતા તરીકે હતું. પણ તમે નજીક જાઓ તો ખરેખર બહુ પ્રેમાળ, લાગણીશીલ અને સામાન્ય કાર્યકર્તાઓનું ચીમનભાઈ ખૂબ ધ્યાન રાખતા. એવો એક પ્રસંગ ભાઈનો હોય કે આપના અને સ્વ ચીમનભાઈ વચ્ચે કે જે યાદગાર હોય, આપને આપણને ખૂબ યાદ આવતો એવો? અમે તો મ્યુનિસિપાલિટીમાં હું પ્રમુખ હતો, ચીમનભાઈ સાધારણ સભ્ય હતા. ઘણી વખત એવું થાય કે કેટલાક પ્રશ્નો એવા આવે કે ગૂંચવણ ભર્યા પ્રશ્નો હોય, અને બંને પક્ષના બધા આગેવાનો તો પોતા આગ્રહ રાખે જ પોતાનો, એટલે ઘણા એવા મુદ્દા હોય કે આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, અને ઘણો બહુ ખૂબ વિવાદ થતો હોય. એવી પ્રસંગે ચીમનભાઈ શરૂઆતમાં તો વિવાદમાં હોય જ, પણ છેવટે આપણે કે ચીમનભાઈ આને રસ્તો તો કાઢતો ને, પછી કે ભાઈ આપણે કામ રસ્તો કામ તો લોકોનું કરવું જ છે, એટલે રસ્તો તો કાઢવો જ પડશે, પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ અમારે પૂરેપૂરી બનાવવી જોઈએ. અને એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે દરેક પક્ષ પોતપોતાનું કામ આગળ વધારવા કોશિશ કરે. એટલે ચીમનભાઈ છે એ રીતે ખૂબ ઉગ્ર અને સૌની સાથે સૌને એની છાપ ઉગ્ર નેતા તરીકે, પણ નજીક જાઓ તો બહુ પ્રેમાળ અને બહુ સારી રીતે બધાની સાથે હળે મળે, કાર્યકર્તાઓનું ધ્યાન રાખે. આવા આગેવાનો આજે મળવા મુશ્કેલ છે, જાહેર જીવનમાં આવા આગેવાનોની ખોટ દેખાય છે. આપ શું કહેશો, આજે એમની પુણ્યતિથિ છે, આજે આપ એમને કઈ રીતના યાદ કરો છો એને લઈને શું કહેશો? આ બધા પ્રશ્નો એવા છે કે પ્રસંગો અને વ્યક્તિઓ ઉપર આધાર રાખે છે, પણ જાહેર જીવનનું જે જનરલ આપણું સ્તર છે ને, એમાં લોકશાહીને કારણે નીચલા સ્તરના જે માણસો આવ્યા એમને પૂરી તાલીમ આપી હોય, આગળ પક્ષો કરતાં, કોંગ્રેસ પાર્ટી કરતી, ભાજપે કરતાં, કે એના નવા માણસો આવે કાર્યકર્તાઓ તો એને તાલીમ આપતા, બે પાંચ વર્ષ બરાબર ટીચાય પછી જ હોદ્દા મળતા. હવે અત્યારે તો શું છે કે જાહેર જીવનમાં હોદ્દાઓ ઘણા થઈ ગયા, સ્થાનો ઘણા થઈ ગયા, અને એને માટે જોઈતા માણસો એ તાલીમબદ્ધ મળે. એટલે ઘણી વખત એવું થાય કે જાહેર જીવનની કક્ષા આપણને આપણે ઈચ્છીએ છીએ એવી ન દેખાય, પણ સરવાળે તો જે પ્રજાનું ધોરણ છે, પીપલ ગેટ્સ ધી ગવર્મેન્ટ ધે ડિઝર્વ, આપણી જે કક્ષા છે એ પ્રમાણે આપણને રાજ્યકર્તા મળે છે. અને એ રીતે જોઈએ તો આજે જે ચાલે છે એને તમે રોકી શકો એમ નથી, એ ચાલવાનું જ છે. જી જરૂરથી. ખાસ તો અત્યારે મનસુખભાઈ આપણને ખૂબ જ સારા એમના સંવાદો, જે કાંઈ એમના જીવનકાળ દરમિયાન ચીમનભાઈ સાથે જે કહેવાય કે વિતાવેલા પળો હતા, અને જે રીતના સામ સામે પક્ષમાં હતા છતાં પણ ખૂબ જ સારા એવા સંબંધો પણ જાળવે, અને અત્યારે પણ હજી એમને કીધું કે ખૂબ સારા એવા તજજ્ઞ અને નેતા, જે અત્યારે કહેવાય કે રાજકારણમાં એમની ખોટ હજી કોઈ પૂરી કરી શકે એવું નથી, તો હજી પણ હજી એવા કેટલાક છે જે સ્વ ચીમનભાઈ શુકલના નજીકના છે, તો એની પાસેથી આપણે હજી પણ એમના સંભાળ લેશું. કેમેરામેન પ્રતિક સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ. ચીમનભાઈ શુક્લ એક એવું નામ હતું કે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સંઘ અને જનસંઘની સ્થાપના કરનાર જે કહેવાય, જે પહેલાં ત્રણ ચાર લોકો હતા એ પૈકીમાં ચીમનભાઈ, એટલે એમની એક એસ્ટાબ્લિશ નેતાગીરી હતી, કારણ કે સૌથી પાયાના પથ્થર હતા, પાયાના કાર્યકર્તા. અને એના આ બધા જે શરૂઆતના બે ત્રણ લોકો હતા એમાં ચીમનભાઈ, અરવિંદભાઈ, કેશુભાઈ, વજુભાઈ, આ આખું રાજકોટમાં જી અને સૌરાષ્ટ્રમાં મણિયાર કુટુંબ, શુક્લ કુટુંબ, ભટ્ટ કુટુંબ, આ બધા કુટુંબ તરીકે ઓળખાતા, કે એ આ કુટુંબ આખા પરિવારના પરિવાર સંઘના સંસદ છે, અથવા જનસંઘની સ્થાપના થઈ તો જનસંઘમાં પણ આ બધા પાયાના પથ્થર હતા. શરૂઆતમાં અરવિંદભાઈ અને ચીમન કાકા આ બંને અને કેશુભાઈ સૌથી વધારે, પણ આ બધા લોકોએ જે કામગીરી કરી એના ઉપર આજે
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની ઇમારત ઊભી છે. ત્યારે કોઈને ખબર નથી કે સત્તા ઉપર આવશે જનસન, ત્યારે કોઈને એ પણ ખબર નથી કે આપણે આપણા સીએમને પીએમ થશે. પણ જે સંઘર્ષમાં કામ કર્યું, મને હજી એ ફોટો નજર સામે આવે છે કે ઇમરજન્સીમાં જેલમાંથી છૂટા પછી જીપમાં, ખુલ્લી જીપમાં જીવનભાઈ, અરવિંદભાઈ, કેશુભાઈ, વજુભાઈ આ ચારેય જણા ઊભા છે અને લોકો એનું સ્વાગત કરે. આ જે વસ્તુ છે, આ બધા પાયાના પથ્થરોએ, અને જીવનભાઈ, અરવિંદભાઈ જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે સાથે, અને એક્સિડન્ટમાં અરવિંદભાઈનું એક એવી અણધારી ઘટના બની કે ખાલી મણિયાર કુટુંબ, ખાલી એમના કુટુંબીજનો નહીં પણ આખા એ શહેરમાં લોકોને આઘાત લાગતો. પણ આખી એ જ્યારે બંને સાથે ટ્રાવેલ કરતા હતા અમદાવાદથી અને એક્સિડન્ટ થયો ત્યારે અરવિંદભાઈને લોકોને ખબર નથી, એને બહારથી ઈજા જરાય નથી થઈ, એને અંદરની ઈજા હતી. પણ અરવિંદભાઈ એમ કહ્યું કે પહેલાં જીવનભાઈને વધારે લાઈ ગયું, તમે એને લઈ જાઓ. અને અરવિંદભાઈએ જે વાત કરી એટલે પછી સંઘના સરસંઘચાલકજીએ ત્યારે જે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે મેં નહીં તું, જે સ્વયંસેવકની ભાવના હોવી જોઈએ, મેં નહીં તું એ આમાં દેખાડ્યું. એટલે આખી ઘટના, આ બંને લોકો પણ જીવન કાકાએ જે કામગીરી કરી છે એ એવી કામગીરી હતી કે એમનું જે તપ હતું અને એમની જે જે કાર્ય કરવાનો પાયાનો સંઘર્ષમાં કામ કરવાનું, ત્યારે કોઈને ખબર નથી કે આવી રીતે સત્તા ઉપર આવશે, પણ સંઘર્ષ કરવાનો છે એ ખબર હતી, જેલ જ મળશે એ ખબર હતી, ને જેલ અનલિમિટેડ જેલ પણ મળશે એ પણ ખબર હતી, પણ સત્તા મળશે એટલી ખબર નથી. આવામાં આ બંને લોકોએ કામ કર્યું જે આજે જીવનભાઈને યાદ કરવા જોઈએ, આજનો દિવસ છે. રાજકીય સ્થિતિની જ્યારે મામા આપણે વાત કરતા હોય તેમાં જીવન કાકાનું યોગદાન શું? રાજકીય સ્થિતિની જ્યારે વાત કરીએ તેમાં જીવન કાકાનું યોગદાન શું? જીવન કાકા, તમે વિચાર કરો તો નરેન્દ્રભાઈ મોદી કે બીજા બધા છે જે ગુજરાતમાંથી ગયા છે એ બધાનું ઘડતર ચીમનભાઈના હાથમાં થયું છે, એમના ઘડતરમાં પણ ચીમનભાઈનો મોટો ફાળો છે. અને ચીમનભાઈ પોતે પણ સંસદ સભ્ય હતા, એટલે જ્યારે સંસદ સભ્ય તરીકે રાષ્ટ્રીય ફલક ઉપર ગયા ત્યારે પણ જે ગુજરાતનું પ્રભુત્વ ત્યારથી એસ્ટાબ્લિશ થયું, એટલે જે પ્રભુત્વમાં પ્રભુત્વવાળા લીડર હોય તો જ તમારું આખા સ્ટેટનું પ્રભુત્વ આવે, અને એમણે પાયો જે નાખ્યો ગુજરાતમાં એ રાષ્ટ્રીય સ્તર ઉપર પણ યાદ કરવાનું. જ્યોતિમા, મેં છેલ્લો પ્રશ્ન આપને મને પૂછવાનું મન થાય છે, કાકા સાથેના એવા ઘણા ઘણા સંસ્મરણો આપની સાથે જોડાયેલા છે, પણ એમાંનું એક એવું સંસ્મરણ કે જે આપને હૃદય સ્પર્શી હોય તે અમારી સાથે? કાકા એકવાર હોસ્પિટલમાં હતા અને અમે બધા ભણવા ગયા અને એમની ખબર કાઢવા ગયા, ત્યારે એમાં પણ એમણે ચિંતા કરતા હતા. ત્યારે તો હું બેંકમાં એક ડિરેક્ટર જ હતો, પણ નાગરિક બેંક કેમ ચાલે છે આવી ચિંતા કાકા કરતા હતા. અને કોઈ એક વખતે અમે કોઈ એક કાર્યકર્તાની ભલામણ લઈને ગયા, જે કાર્યકર્તા એવો હતો કે જે સમાજમાં એની છબી એટલી બધી સારી નથી, તો ચીમનભાઈને અમુક મિત્રો કહેવા ગયા કે આને કંઈક ટિકિટ આપો, તો કે આને ટિકિટ ન અપાય, ગોળી અપાય, સ્પષ્ટ વક્તા હતા. અને જે વાત કરવી એ એમાં કોઈ વસ્તુ છુપાવી નહીં. આ જે વાત હતી એ આજે પણ આપણા મગજમાં યાદ રહે. ચોક્કસ એક વિશિષ્ટ લાગણીથી જોડાયેલા સંબંધ હંમેશા દુનિયામાં
બાપ દીકરીનો સંબંધ એ બધાથી ઉપર હોય છે. એવો જ મારી સાથે મારા પપ્પાનો સંબંધ હતો. મને બરાબર યાદ છે, હું 2002માં છૂટી પડી હતી. ભાજપ અને કોંગ્રેસનું જવાનું સંજોગો આવ્યા ત્યારે પપ્પા અને કશ્યપ બંને એ ભાજપમાં ગયા અને હું કોંગ્રેસમાં બાપુ સાથે ગઈ. ત્યારે હું પહેલી વાર એકલી ચૂંટણી લડી અને એ ચૂંટણીમાં હું વજુભાઈની સામે હારી. ત્યારે ઇલેક્શન દરમિયાન કે ક્યારેય બહુ જ સિદ્ધાંતવાળા મારા પપ્પા હતા, એટલે ઇલેક્શન પત્યું, રિઝલ્ટ આવી ગયું પછી પપ્પા ઘરે આવ્યા હતા અને એક સરસ ચોપડી દીકરી વાલનો દરિયો લઈને આવ્યા હતા. અને જે એ જે કહી નહોતા શકતા એ એમના શબ્દોથી વ્યક્ત નહોતા કરી શકતા, એમણે એમને પુસ્તક આપીને મને કર્યું હતું. એ મારા લાઈફમાં પપ્પા માટેનો એક અવિસ્મરણીય પ્રસંગ કહી શકાય. અને એમણે કહ્યું હતું કે દીકરી, કોઈ દિવસ રાજકારણમાં હિંમત તો હારવાની જ નહીં, હાર જીત તો ચાલ્યા જ કરે, પણ જે ધ્યેય સાથે ને જે સમાજ સેવાના માધ્યમને મગજમાં રાખી અને રાજકારણમાં પદાર્પણ કર્યું છે તો એ અવિરત ચાલુ રાખવાનું, પણ હંમેશા લોકોની અને સમાજની અને કાર્યકર્તાઓની ખેવના રાખવી અને એ આપણો મુખ્ય ધ્યેય આપણો સમાજ સેવા છે એ કોઈ દિવસ નહીં ભૂલવાનું. આ શીખ આજે પણ હું બરકરાર રાખી અને જે કંઈ કરું છું, મારી સમાજ સેવા છે કે મારું રાજકારણ છે, એ પપ્પાની બરાબર સલાહ અને એની શીખને અનુસરું છું. ચોક્કસ કાયમ દીકરીઓ બહેનોને ભણાવવું, એમને આગળ લાવવા, એમને સ્વતંત્રતા આપવી, પૂરી સ્વતંત્રતા જેમ એક દીકરાને આપે એમ જ પપ્પાએ મને પણ આપી છે. એટલે બધી વૈચારિક સ્વતંત્રતા, મારા લગ્ન પણ તમને બધાને ખ્યાલ છે, મારી પસંદગીનામાં પણ એમનો પૂરેપૂરો સાથ હતો. મારે જે ભણવું હતું એમાં આ લાઈન નહીં ને આ લાઈન ને કી બિલકુલ નહીં, આપણી જે ઈચ્છા હોય એમાં એમણે પૂરી સ્વતંત્રતા આપી હતી. એ જ બતાવે છે કે બિલકુલ એ સ્ત્રી સ્વાતંત્ર્યમાં ચોક્કસ માનતા હતા. ગુંડા ધારા વિરોધી લડત સૌરાષ્ટ્રમાં શરૂઆત પપ્પાએ કરી હતી અને એ જ બહેનો દીકરીઓની જે ખૂબ છેડતી થતી હતી, જે ગુંડા તત્વો આવારા તત્વો મુઠ્ઠીભર લોકો સમાજને બાનમાં લઈને ફરતા હતા એની વિરુદ્ધનું બ્યુગલ પપ્પાએ ફૂક્યું હતું અને ફક્ત ને ફક્ત સ્ત્રીઓને સ્વતંત્રતા આપવા માટે. અને એ એમનો મૂળભૂત એમનો વિચાર જ હતો, એક ક્રાંતિકારી વિચાર કહી શકાય, એ એ વિચારધારાને વરેલા પપ્પા હતા. ચોક્કસ એક પપ્પાને જીવનના પાછલા દિવસોમાં જે સાવ એકાંતવાસ તેઓ પોતાની રીતના જ રહેતા અને થોડા બીમાર છેલ્લા દિવસોમાં રહ્યા, ત્યારે એમને જીવનનો બે અફસોસ કાયમનો રહ્યો છે કે એક કે મેં મારા કુટુંબને મારા સમાજને મારા પરિવારને મારા સંતાનોને મારે જે ટાઈમ દેવો જોઈએ એ હું એને સમય નથી દઈ શક્યો. અમે જાતા ને મળવા, અમને પપ્પા બોલાવે ને, ત્યારે એ બહુ જ અફસોસ કરતા કે મેં બાળપણમાં તમને સમય ન આપ્યો, મેં યુવાનીમાં તમને સમય ન આપ્યો, એટલે તમારી પાસે અત્યારે તમારે મારા માટે સમય નથી. ઈશ્વર આ તમારે જે કંઈ ભોગવવાનું છે આ જન્મમાં ભોગવીને જવાનું છે, આવતા જન્મમાં બાકી જ નથી રાખતા. મેં બાળપણમાં તમને સમય નહોતો આપ્યો એટલે અત્યારના હું નવરો છું. હું ઈચ્છું છું કે મારા સંતાનો આવીને મારી પાસે બેસે, પણ અમે ક્યાંક ને ક્યાંક અમારી પ્રવૃત્તિઓમાં અમારા પરિવારમાં અમારા સંતાનને એના સંતાનોમાં અટવાઈ ગયા કે અમે એટલો સમય જે આપવો જોઈએ એટલા ન આપી શકીએ. એટલે એ મને બરાબર યાદ છે, પપ્પા કાયમ એવું કહેતા કે મને એ જિંદગીનો અફસોસ છે કે હું તમને એટલો સમય નહોતો આપી શક્યો જે બીજા પિતા એના સંતાનોને આપી શકે. અને એક બીજો એક એમનો અફસોસ, એક એમનો સ્વભાવ, એમનો ઉગ્ર સ્વભાવ માટે એ કાયમ અફસોસ કરતા કે મારે એટલું ઉગ્ર કાયમ નહોતું રહેવું જોઈતું. પણ એમની સાથેના કામ કરનારા બધા હોય કે એમને નીચેના કાર્યકર્તા હોય, પપ્પાના ઉગ્ર સ્વભાવ છતાં પણ પપ્પાને એટલે જ પસંદ કરતા કે પછી એને મનમાં કાંઈ ન હોય એ 2 મિનિટ ગુસ્સો કરી નાખે, પણ સત્યને વરેલા હતા એટલે ખોટું બિલકુલ સહન ન કરી શકે એટલે ગુસ્સે થઈ જતા. પણ આ બે વાત એમને કાયમ છેલ્લા ટાઈમ સુધી ખટકતી કે હું એક મારા સંતાનોને સમય ન આપી શક્યો અને મારે એ સમયે આટલું બધું ઉગ્ર મારો સ્વભાવ ન રાખવો જોઈએ, આ પપ્પાએ સ્વીકારેલું જ હતું. ચોક્કસ સ્પષ્ટ વક્તા, હંમેશા સાચાને સાથ દેવો, પછી એ ગમે એટલું નુકસાન
કારક હોય આપણા માટે, પણ હંમેશા સત્યના રાહ ઉપર ચડવું ને સાચાને સાથ દેવાનો. જે સાચો છે, જે સત્ય બોલે છે એને સાથ દેવો. ખોટું ગમે એવડું મોટું હોય, ગમે એટલું તાકાતવાળું હોય, પણ એ સાઈડ ન રહેવું. આ ગુણ ચોક્કસ પપ્પાનો હજી અમારા બધાના લોહીમાં છે. અમે હજી ખોટું થતું હોય તો આમ આપણું મન લોહી ઉકળી જાય અને લીડરશિપ લેવાઈ જાય. એની નેતાગીરી અમે લઈ લેતા હોય, કાંઈ પણ નાની મોટી વાત હોય તો. આ ગુણ અમને બધા ભાઈ બહેનોને અમને વારસામાં ઉતરેલો છે. ચિમનભાઈ કાકાનો, એમની જિંદગીનો જો કોઈ એકમાત્ર ખર્ચ હોય તો એ માત્ર પુસ્તકની ખરીદીનો હતો. હજારોથી ઉપરના પુસ્તકો એમણે ખરીદ્યા હશે એટલું જ નહીં, પરંતુ વાંચ્યા હશે, અને દરેકે દરેક પુસ્તકના દરેકે દરેક પેજ ઉપર એમની અંડરલાઇન હોય, એમને મહત્ત્વનું લાગે તેમની નોંધ હોય. કદાચ 1000 પાનાનું પુસ્તક હોય, પણ 1000 પાનામાં એમણે મુખ્ય મુખ્ય જે પુસ્તકમાં જે વચ્ચેના પાના હોય એમાં એમની નોંધ હોય. એટલે તમે આખે આખું પુસ્તક ન વાંચો ને ચિમન કાકાએ કરેલી નોંધ વાંચી જાઓ તો પણ ખબર પડે. સવારના 3 વાગે ઉઠીને સવારના 3 થી 6 અને જ્યારે પણ વચ્ચે સમય મળે ત્યારે અચૂકપણે એ વાંચતા, અને એક પિતા તરીકે એમને સદા મને પ્રોત્સાહન આપ્યું કે તમે જિંદગીમાં પુસ્તક સૌથી શ્રેષ્ઠ મિત્ર છે, એની સાથે મિત્રતા રાખો, એ કોઈ દિવસ દગો નહીં આપે. અને જરૂરથી રોજ કંઈક ને કંઈક વાંચવું, અને પુસ્તક વાંચવાનો એક લક્ષ્યાંક રાખવો. એટલે આ વાંચનથી જ શિક્ષણ પ્રત્યે એમનો અનુગ્રહ. અને આ સિવાય ખૂબ ઓછા લોકોને ખબર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સૌ પ્રથમ સિન્ડિકેટની રચના થઈ એમાં પણ આદરણીય ચિમન કાકા એઝ અ સિન્ડિકેટ સદસ્ય તરીકે હતા. મને લાગે છે આખું ચક્કર મારીને હવે પાછી દુનિયા કોરોનાથી હિન્દુસ્તાનની સભ્યતાને સ્વીકારતી થઈ ગઈ, માનતી થઈ ગઈ અને સન્માન દેતી થઈ ગઈ. શિક્ષણ જ તમને, જે શિક્ષણ તમને આગળ લઈ જાય, જે શિક્ષણ તમને તમારું મસ્તક ઉન્નત રાખીને તમારા વિચારોમાં સાચું શું છે ને ખોટું શું છે એની સમજણ આપે, આ શિક્ષણ છે. અને કાકા પોતાના વ્યવહારથી પોતાના વર્તનથી આ જ પ્રમાણેનું શિક્ષણ આપતા, અને લાખો કાર્યકર્તાઓનું એમનું ઘડતર જે આજે ઘણા લોકો હજી યાદ કરે છે, એના મૂળમાં પોતાના આચરણથી શિક્ષણ આ જ વાત પાયામાં હતી. આમ તો બધા જ પ્રસંગો ચિરસ્મરણીય છે, પણ મને જે સૌથી વધારે સ્પર્શો હતો કે જેણે મને જ્ઞાન આપ્યું હતું, ઘણા બધા પ્રસંગોમાં જ્ઞાન મળ્યું છે, પણ હમણાં જે કશ્યપભાઈ વાત કરીને સેમ એ કાર સેવાનો પ્રસંગ હતો. ચિમન કાકાને એને આખી રાજકોટની ટીમ પાછી આવી ગઈ હતી, કશ્યપભાઈનું એનું ગ્રુપ હજી પાછું આવ્યું નહોતું. એવામાં સમાચાર આવ્યા કે કાર સેવકો ઉપર ગોળીબાર થયા છે અને ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે. અને ત્યારે કાંઈ આટલું બધું સોશિયલ મીડિયા કે ન્યૂઝ ચેનલો ફાસ્ટ નહોતી, એટલે અફવાઓ ખૂબ ચાલતી, એટલે એવા પણ સમાચાર હતા કે રાજકોટના યુવાનોનું પણ મૃત્યુ થયું છે. ત્યારે સ્વાભાવિકપણે ચિંતામાં મેં પપ્પાને પૂછ્યું હતું કે આ ન્યૂઝમાં શું કશ્યપભાઈના સમાચાર કેમ છે. ત્યારે પપ્પાએ મને એવું કીધું હતું કે દરેક કાર્યકર્તાઓના સમાચાર આવે છે ને, કશ્યપના સમાચાર સૌથી છેલ્લે લઈશ, અને જો કંઈ થયું હશે તો સૌની સાથે જે સૌનું થાય એ પણ એનું થશે. ત્યારે એ વસ્તુ આંચકાજનક હતી, પરંતુ આગળ જતાં જ્યારે સમજણો બન્યો ત્યારે ખબર પડી કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે અને બધા એક સાથે છીએ એનો ભાવ જે હતો એ અવિસ્મરણીય ભાવ હતો. સૌથી સ્પર્શતો મુદ્દો, એક પિતા તરીકે તો હું એમને સહજ તરીકે, હું સૌથી નાનો હતો એટલે પિતા તરીકે જ જોતો, પણ આજના સમયમાં મૂલવતા જે મને ધ્યાનમાં આવે છે કે એમને સહજ હતું, છતાં એમણે સંગઠનમાં કે સત્તામાં કોઈ દિવસ સ્થાન લીધું નહોતું, નહીંતર સહજતાથી જે ઈચ્છે એ સ્થાન મળી શકે એમ હતું. બીજું, આજે જે બધા IAS IPS ઓફિસરની આગળ પાછળ બધા લોકો જે ખુશામતો કરતા હોય છે કે મિનિસ્ટરોની કરતા હોય છે, એમણે કોઈ દિવસ કોઈ IPS કે IASને સાહેબ કહીને નહોતા બોલાવ્યા. એ મિસ્ટર સન્માનથી જ બોલાવતા હતા, પરંતુ મિસ્ટર કહીને બોલાવતા હતા, કે કોઈ લેડી હોય તો એમને બીજા રિસ્પેક્ટથી બોલાવતા હતા, પરંતુ સાહેબ મેડમ આવી કોઈ વાત એ નહોતા કહેતા. કારણ કે એમનું સ્પષ્ટ માનવાનું હતું કે આ બધા જનતાની સેવા કરવા માટે છે, ને આપણે લોકો પણ છીએ, એટલે આપણા કોઈ સાહેબ નથી. આ વસ્તુ અત્યારના સંદર્ભમાં ખૂબ સ્પર્શે છે. જ્યારથી જનસંઘની સ્થાપના થઈ, કાકાનું રાજકીય જીવન, કાકાનો જન્મ 1928 થયો, પણ પછી જે સંઘ સાથે જોડાયા અને 1951 જનસંઘની સ્થાપના થઈ. સૌરાષ્ટ્રમાં એકમાત્ર કાકા હતા ને ગુજરાતમાં એમની સાથે એવા જ વડીલો 4 હતા, એમાં વસંતરાવ ગજેન્દ્ર ગઢકર હતા, નાથાલાલ ઝઘડા હતા, આ બધા જ સંઘમાંથી આવેલા પણ જનસંઘમાં કામ કરવા માટે
નો આદેશ આપવા માટે લોકો ગુજરાત ક્ષેત્રે કામ કરવા માંડ્યા. મારા જન્મ પહેલાંથી જ કાકા રાજકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હતા. સ્વાભાવિક છે કે સમય બહુ ઓછો આપે, પણ સંયુક્ત કુટુંબમાં રહેલા હોય એટલે મોટા બાપુ છે, દાદા છે, ભાઈજી છે, આ બધાની સાથે જ અમારો સંયુક્ત કુટુંબમાં અમારો ઉછેર થયો. એટલે પરિવારમાં ખોટ ઓછી લાગે, પણ એક પિતા તરીકે ક્યાંક એવું લાગે સ્કૂલમાં જ્યારે અમને પ્રિન્સિપાલ કે શિક્ષકો બોલાવે કે તમારા પિતાને બોલાવજો, ત્યારે સ્વાભાવિક છે મોટો ભાઈ આવે કે મોટા બાપુ આવે, ત્યારે એવું થાય કે ભાઈ મારા પપ્પા નથી અમારા કાર્યક્રમમાં આવતા એમ. પણ એમનો અનુભવ અને એમની ન હોવા છતાં પણ અમારામાં સમય ન આપે છતાં પણ એમનું પરિવાર ઉપર જે રીતનું ધ્યાન હતું એ જોતાં ક્યારેય એક પિતા તરીકેની એને અમને ક્યારેય ખોટ ચાલવા નથી દીધી કે ક્યારેય મુશ્કેલી પડવા નથી દીધી. કાકા એક કડક સ્વભાવના હતા, તો આપને એના કડક સ્વભાવનો ક્યારે અનુભવ થયો? કડક સ્વભાવના એક કાકાની ઇમ્પ્રેશન તો એ વાત સાચી છે, પણ ચિમનભાઈ શુક્લ એ કડક હતા એના કરતાં એક પિતા તરીકે જોઈને તુલના કરું હું તો હું માનું છું કે જે પ્રકારનો એનો બહારનું જે ચિત્ર હતું એટલા બધા કડક નહોતા. મને યાદ છે હું નાનો હોઉં, અમે ક્યારેક તોફાન કરતા હોય કે ગુસ્સે થાય તો અમને છાપું એટલે કે પેપર એનું ભૂંગળું કરીને પેપરથી મારતા એમ, ખોટા ખોટા રોવા માંડીએ નાનપણમાં. પછી એટલા જ પ્રેમથી સમજાવે. એ વખતે મને યાદ છે ફેન્ટા ને કોકોકોલા આવતી, હું આપને વાત કરું છું 74-75ની, પ્રેમથી સામેથી લેમન પીવડાવે, કોકોકોલા ફેન્ટા પીવડાવે અને પછી સમજાવતા. જે રીતનું બાહ્ય રૂપ હતું કે બહુ કડક છે એ શિસ્તના ચોક્કસ આગ્રહી હતા, સત્ય બોલતા અને શિસ્તના આગ્રહી હતા એટલે એનો સ્વભાવ થોડોક કડક લાગે. સ્પષ્ટ વક્તા હતા, જે પણ હોય સામે પછી એમનાથી મોટા આગેવાન હોય કે કોઈ પણ અધિકારી હોય સાચી વાત કરવામાં એ ક્યારેય સંકોચ રાખતા નહીં કે ક્યારેય ડર રાખતા નહીં. કશ્યપભાઈ, આપે કાકાનો રાજકીય વારસો સંભાળ્યો છે, ત્યારનું રાજકારણ ને કાકાનું રાજકારણ અત્યારનું રાજકારણ શું ફરક લાગે? બહુ જ મોટી વાત કહી દીધી તમે, ત્યારનું રાજકારણ અત્યારનું રાજકારણ. અત્યારનો જેમ ફાસ્ટ ફૂડનો જમાનો છે, ત્યારે હેલ્ધી ફૂડ હતું, અત્યારે ફાસ્ટ ફૂડ છે. જેટલું હેલ્ધી ને ફાસ્ટ ફૂડમાં ડિફરન્ટ છે એટલું જ આજની તકે કહી શકીએ. ફાસ્ટ ફૂડ એટલે ઇન્સ્ટન્ટ થાય. અત્યારે કોઈપણની રાજકીય કારકિર્દી હોય તો 5 વર્ષ નહીં, મેક્સિમમ 10 વર્ષ. કોઈપણની ખુશામતખોરી કરવી કે કોઈપણની નજીક જવું આ રાજકીય મહાનુભાવ, આ રાજકીય કાર્યકર્તાનું પહેલું પગથિયું છે. કોઈપણ દલ બદલ થઈ શકે, જરૂરિયાત પ્રમાણેના આગેવાનો બદલાય, જરૂરિયાત પ્રમાણેના પક્ષો બદલાય છે, આ આજનું રાજકારણ છે. ત્યારે કાકાના વખતની વાત કરું તો ત્યારે આવું નહોતું. કાકાનો ઉછેર જે રીતનો હતો, જે રીતે એમને પાર્ટી ચલાવે છે એને ક્યારેય પક્ષ પલટાની ક્યારેય પ્રોત્સાહન નથી આપ્યું. અમારો એક કિસ્સો છે કે મગનલાલ સોનપાલ જ્યારે પક્ષ પલટો કર્યો ત્યારે પણ એના વિરોધમાં કાકાએ 21 દિવસના ઢેબર ચોકી કે ત્રિકોણબાગમાં અપવાસ કર્યા હતા. પોતાની પાર્ટીનો કાર્યકર્તા સામા પક્ષમાં ગયો એટલે નહીં, પણ કાકા બેઝિકલી પક્ષ પલટાના વિરોધી હતા. એ વખતે પણ ઓફરો આવતી હતી કે ભાઈ અત્યારના તો એ વડીલ છે નહીં, પણ એને પણ જનસંઘમાં આવું છે, ભાજપમાં આવું છે, કોર્પોરેશનમાં છે, એમને લઈ લ્યો. એ દિગંત અને શક્તિશાળી આગેવાન હતા કોંગ્રેસના, પણ કાકાએ ત્યારે પણ કીધું હતું કે સત્તા માટે કે કોઈ પણ સ્થાન માટે જો કોઈને આવવું હોય પાર્ટીમાં તો મારી પાર્ટીમાં જગ્યા નથી, હા સિદ્ધાંત ખાતર આવવું હોય અને સેવા કરવી હોય તો ચોક્કસ મારી પાર્ટીમાં જગ્યા છે. કહેવાનો મતલબ એ છે કે સત્તા માટે કે કોઈ પણ જાતની બાંધછોડ કરવા કાકા એ મતદાન નહોતા. આજનું રાજકારણ એવું છે કે તમે બાંધછોડ કરો તો તમારો ગ્રાફ વધે, તમે બાંધછોડ કરો તો તમારે આર્થિક, માનસિક, શારીરિક તમારી વૃદ્ધિ થાય. એ વખતે પણ કાકાના દોસ્તારમાં મનોહરસિંહ જાડેજા કે જે કોંગ્રેસના એ વખતના આગેવાન હતા અને એ કાકાના રાયવલ હતા, કાકાની સ્પર્ધા દાદા સાથે જ હતી, પણ આજે પણ અમારા પારિવારિક સંબંધો એટલા જ છે. દાદાને ત્યાં અમારે ત્યાં કોઈ પણ પ્રસંગ તો દાદા અચૂક આવે, દાદા મારા મધરને બેન બનાવ્યા હતા. રાજકીય રીતે વિચારધારા અલગ હોઈ શકે પણ પારિવારિક વિચારધારામાં અમારા પરિવારમાં ક્યારેય આવી રીતે મુશ્કેલી નથી આવી. જ્યોર્જ ફર્નાન્ડિસ છે તો એ વખતે સામ્યવાદી નેતા હતા પણ કાકાના અંગત મિત્ર હતા. આવી રીતે ચિમનભાઈ પટેલ છે કે જે કોંગ્રેસી વિચારધારાના મૂળના છે, માધવજીજી સોલંકી હતા, તો આ પણ બધા કાકાની નજીક હતા. કહેવાનો મતલબ એ છે કે રાજકીય વિચારધારા અલગ હોય પણ સંબંધો એટલા જ મજબૂત અને સારા હોય છે. આજના સમયમાં પણ તમે વિરોધ પક્ષ સાથે સંબંધ રાખો છો તો એ ખેંચવા માટે અથવા તોડવા માટે રાખો છો,
આ પ્રકારની ભૂમિકા હોઈ શકે છે. મને યાદ છે રામ જન્મભૂમિ 1990-92 વખતેની કાર સેવા. હું ત્યારે સૌરાષ્ટ્રનો બજરંગ દળનો સંયોજક હતો અને ગુજરાતમાંથી કાર સેવકનો જથ્થો રવાના થવાનો હતો. આ જથ્થામાં ભારતીય જનતા પાર્ટીના લીડર તરીકે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કાકા નીકળ્યા હતા બધાને લઈને, અને હું અલગથી મારું 31 લોકોનું ગ્રુપ લઈને, જે બજરંગ દળના સ્વયંસેવક હતા, અને અમે કાર સેવા માટે નીકળ્યા હતા. કોઇન્સિડન્સ કયો કે નસીબ કયો, ઝાંસી સ્ટેશન ઉપર એ વખતનો ભારતીય જનતા પાર્ટીનો જથ્થો, એટલે રાજકોટનો, એની લીડરશીપ કાકાની આગેવાની, જેમાં હસુભાઈ દવેથી માંડી અને બધા જ લોકો રાજકોટના આગેવાનો બધા જ હતા. હું એવી રીતે બજરંગ દળને લઈને અમારી બંનેની ટ્રેનો ત્યાં ભેગી થઈને, અમારો રૂટ હતો કે ઝાંસીથી પછી છૂટું પડવાનું હતું. ત્યારે મેં એઝ એ દીકરા તરીકે પૂછ્યું મેં કે પપ્પા, મારી આ સ્થિતિ છે, શું કરવું? મને ફર્સ્ટ ક્લાસની અંદર જવાની પરમિશન છે અને મારા લોકો છે એ સેકન્ડ ક્લાસમાં છે. ત્યારે મને કીધું કે જો બેટા, આગેવાની લેવી હોય તો કાર્યકર્તાની સાથે, કાર્યકર્તાની જેમ રહીને જો લઈશ તો જ તને તારા કાર્યકર્તા તને સ્વીકારશે. આગેવાનનો દીકરો છું અને આગેવાનના દીકરા તરીકેનું જો તારું વર્તન હશે તો જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારો સ્વીકાર્ય થશે. પણ તારે કાયમ લોકોના અને કાર્યકર્તાના દિલમાં રહેવું હોય તો કાર્યકર્તા જે રહેશે, જે ખાય છે, જે પહેરે છે અને જેમાં સફર કરે છે એની સાથે રહીશ તો ચોક્કસ તને આગેવાન તરીકે તારી સ્વીકૃતિ કરશે, અને બધાની સાથે રહીશ તો તારી લીડરશીપ પણ, તારામાં લીડરશીપના ગુણો પણ ડેવલપ થશે. તને સાચી ખબર પડશે કે કાર્યકર્તાને શું મુશ્કેલી છે. આગેવાન તરીકે મુશ્કેલી ન દેખાય પણ આગે કાર્યકર્તાની હારે રહીને જોતું રહીશ તો તને એ, મને આજે પણ યાદ છે ને, આજે પણ હું મારા કાર્યકર્તાની વચ્ચે જ રહું છું, એટલે જ આ સ્ટેજ સુધી હું પહોંચ્યો છું. ચીમનભાઈ શુક્લા, શુક્લ કુટુંબ, લોધાવાડ ચોક, RSS તથા જનસંઘના પાયાનું અગ્રગણ્ય નામ, સૌરાષ્ટ્રના સાવજ, રાષ્ટ્રભાવનાથી નીતરતું વ્યક્તિત્વ, નિડરતાનો પર્યાય, આદર્શ લીડર, અત્યારના કેટલાય રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ પહોંચેલા અગ્રગણ્ય લોકોના માર્ગદર્શક, રાજકોટને દેશના નકશામાં સ્થાન અપાવનાર ગણ્યા ગાંઠિયા લોકોમાંના એક, મારા પિતા તુલ્ય ચીમનભાઈને હૃદયથી શ્રદ્ધાંજલિ. આજના દિવસે તેઓના ઉત્તમ ગુણોને આપણે જીવનમાં ઉતારીએ તે જ સાચી શ્રદ્ધાંજલિ ગણાય. આદરણીય ચીમન કાકા, ચીમનભાઈ શુક્લાએ ચીમન કાકા છે સમગ્ર ગુજરાતમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ઓળખાતા. કાકા વિશે કહું તો 1951માં ભારતીય મજદૂર સંઘની સ્થાપના હોય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના હોય, કે રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક તરીકે કામ કરવાનું હોય, માનીય ચીમનભાઈ શુક્લાએ જ, ચીમન કાકાએ જ આ જે કંઈ પરિવાર ક્ષેત્ર છે એની શરૂઆત સમગ્ર સૌરાષ્ટ્રમાં કરી હતી. એ શરૂઆતમાં સંઘના પ્રચારક તરીકે પણ હતા. વિદ્યાર્થી પરિષદની સ્થાપનામાં પણ એમણે જ શરૂઆત કરી. ભારતીય મજદૂર સંઘ પણ આજે જે વિશાળ વટવૃક્ષ થઈ ગયા છે, એ તમામ ક્ષેત્ર જેને પરિવાર ક્ષેત્ર કહેવામાં આવે છે એ તથા ઉપરાંતમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે ભારતીય જનસંઘ તરીકે જેની સ્થાપના થઈ અને એમને જનસંઘનું રાજકીય પક્ષનું કામ સોંપવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને સૌરાષ્ટ્ર રાજ્યમાં એમણે તત્સમયના ખૂબ જ મોટા ગજાના એવા મુખ્યમંત્રી આદરણીય ઢેબરભાઈ, ઢેબરભાઈની સામે રહીને એમણે ખૂબ જ સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટી એટલે તે સમયના જનસંઘને એમણે ઊભા કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. ચીમનભાઈ શુક્લ રાષ્ટ્રીય સંઘ સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રેરાઈને એકદમ પૂજનીય ડૉક્ટર સાહેબ, પૂજનીય ગુરુજી, એમના કહેવાયેલા આદર્શો, એમના કહેવાયેલા વિચારોને એકદમ રગે રગમાં ઉતારીને પ્રખર રાષ્ટ્રભક્ત જેને કહી શકાય એવા ચીમનકાકા દેશભક્ત હતા. ભારત માટા માટે થઈને જ જીવવાનું, ભારત માટા માટે થઈને જ કામ કરવાનું, એ દેશભક્તિ એમના રગે રગમાં, એમના રૂએર ઉગુડામાં હતી. ખૂબ જ ધૈર્યવાન હતા ચીમનકાકા. ચીમનકાકામાં એટલું લોખંડી મનોબળ હતું કે અશક્ય કામને પણ શક્ય કરી બતાવતા હતા અને પ્રખર વિરોધીઓ
ખૂબ જ મોટા ગજાને એ સમયે ભારતીય જનસંઘનું કોઈ સ્થાન નહીં. એ સમયે પહેલા ધારાસભ્ય તરીકે 67માં પહેલા ધારાસભ્ય તરીકે માન્ય ચીમનભાઈ શુક્લ ભારતીય જનસંઘમાંથી રાજકોટમાંથી ચૂંટાણા હતા. જે અત્યારે રાજકોટ બે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ છે ત્યાંથી શરૂઆત ચીમનભાઈ શુક્લે કરી હતી. આવા ચીમન કાકા માટે એમ કહીએ તો એ આજે તમે જુઓ છો કે આચાર્ય ચાણક્યની જે સિરિયલ ચાલે છે બસ એ આચાર્ય ચાણક્ય જ હતા એમ કહી શકાય કે એ સાચા અર્થમાં ચાણક્ય હતા. એ ચાણક્ય જે રીતે વિદ્યાપીઠમાં ગુરુકુળમાં શીખડાવતા દેશભક્તિના પાઠ, બહારના આક્રમણકર્તાઓ સામે લડવાનું, તો ચીમનકાકા પણ પોતાની આઈડિયોલોજી જે સંઘની વિચારધારા છે એના માટેના સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ તૈયાર કરતા જનસંઘમાં, ભારતીય જનતા પાર્ટીમાં અને હજારો સેંકડો હજારો કાર્યકર્તાઓ આજે પોતપોતાના ક્ષેત્રમાં જ્યાં કંઈ જવાબદારી છે ત્યાં મોરબી ચીમનકાકાને યાદ કરીને, એમના સ્મરણ કરીને એ પોતાની એ રાષ્ટ્રભક્તિમાં આગળ વધારી રહ્યા છે. એમણે એમના માનસિક વિચારથી પ્રેરાઈને, મતલબ એમના માનસિક પુત્રો કહી શકાય એવા સેંકડો હજારો કાર્યકર્તાઓ જેને જેને એના માટે થઈને એકદમ માન છે. હું એમને અડગ ધૈર્ય નિર્ધારની વાત કરું તો એક બે એવા ઇન્સિડન્ટ્સ તમને કહું કે એક સમયે રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ કાઢતી હતી ત્યારે એક બનાવ એવો બની ગયો કે શોભાયાત્રા બે કાઢશે. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે પણ નક્કી કર્યું કે અમે બે શોભાયાત્રા કરશું અને એક મહિનાથી તૈયારીમાં કે કોંગ્રેસ કાઢશે તો બે વિભાગ થઈ જશે અને હિન્દુ સમાજ વિખેરાઈ જશે અને તેને ચીમનકાકા જોકાનું જોક આઉટ ઓફ ગુજરાત હતા. અમારે રોજ મળવાનું થાય, હું કન્વીનર હતો જન્માષ્ટમી મહોત્સવ સમિતિનો કન્વીનર અને અમારે પ્રવીણ કાકાને અને બધાને રોજ મળવાનું થાય, કોઈ ડિસિશન ન થાય શું કરશું ને કોંગ્રેસ સુધી કાઢશે. એક જ દિવસ એવો છે કે ચીમનકાકા આવ્યા મિટિંગમાં, એક રાજકોટ આવ્યા ને કે શું પ્રોબ્લેમ છે, ચાલો આ મિટિંગ રાખી છે, આવ્યા અને કે ભલે આપણે શોભાયાત્રા કાઢીએ છીએ, વર્ષોથી આપણે જ કાઢીએ છીએ, આપણે શોભાયાત્રા જેને જેટલી શોભાયાત્રા કાઢવી એ કાઢે, આપણી શોભાયાત્રા નીકળશે. સાંજે નિર્ણય થઈ ગયો કે શોભાયાત્રા બધી નીકળશે, વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં જ નીકળશે. આ ત્વરિત નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય, કોઈ જાતનો ખચકાટ નહીં, કોઈ ડર નહીં, કોઈ પણ એરિયામાં જવું હોય. આજે એક સમય ગુજરાતમાં વિરમગામમાં ખૂબ રમખાણો થતા, વિરમગામમાં રમખાણ થયું ને કર્ફ્યુ લાદવામાં આવ્યો ત્યારે ત્યાંના ડીએસપી અને એસઆરપીએ જ્યારે વિરમગામની હદમાં રોકવામાં આવ્યું ત્યારે કે ગુજરાતનું એક ગામડું કે એક જિલ્લો એવો નથી કે ચીમન શુક્લને કોઈ રોકી શકે. અને જ્યારે અહીંયા કટોકટી વખતે જેલમાં હતા ને ત્યારે રાજકોટના જેલરે જ્યારે પૂછ્યું, જેલર જેલ વિભાગના આઈજી બધે તપાસમાં આવ્યા હતા ઇમરજન્સી વખતે કે જ્યારે બહાર નીકળવાનું કંઈ દેખાતું જ નહોતું કે કેટલા વર્ષો જેલમાં રહેવું પડે, એ સમયે એના આઈજીએ કીધું જેલરને કે ચીમનભાઈ શુક્લ અહીં છે તારી જેલમાં, તો કે હા, ધ્યાન રાખજે 440 વોલ્ટનો કરંટ લાગશે, જીવતો વાયર છે, અડતો નહીં, કરે એમ કરવા દેજે. અને જે જેલમાં ચીમનકાકાની ટ્રાન્સફર થાય એ જેલના જે આ કટોકટીવાળા રાજકીય કેદી હોય એને જલસા થઈ જતા કે હવે અમને ખાવા પીવામાં કોઈ જ તકલીફ નહીં પડે. આ ચીમનકાકાની ઇમ્પ્રેશન છે. કાર્યકર્તાઓ માટે જ એવો કાર્યકર્તા ફેમિલી જેનો કોઈ દિવસ વિચાર નથી કર્યો, મારું ફેમિલી ક્યાં, શું મારા કાર્યકર્તા, મારો પરિવાર ક્ષેત્ર એ જ મારું ફેમિલી, એક નખ શીખ દેશ ભક્ત, દેશ માટે જ જીવા એ ચીમનકાકા મારી જેવા સેંકડો કાર્યકર્તાઓ તૈયાર કર્યા છે. આજે એક લેબલ છે કે ઉમેશ રાજગુતો 100% હું કાક મારા રાજકીય ગુરુ કાકા, આજે હું જે કહી છું એ ચીમનભાઈ શુક્લને કારણે રાજકીય રીતે આગળ જે કંઈ કામ કર્યું એનું માર્ગદર્શન, ઘડીએ ઘડીના માર્ગદર્શન, જેવી રીતે લોઢાને તપાવવાથી ઓગળી જાય અથવા તો સોનાને તપાવીએ અને સોનું છે એ 24 કેરેટનું થઈ જાય એમ દરેક કાર્યકર્તાને તપાવી તપાવીને એનો ગુસ્સો છે ને એ દુર્વાસા જેવો ગુસ્સો કહેવાતો, અને તપાવી તપાવીને બધાને 100 ટચના સોનાના બનાવતા કાકા, અને એ કાર્યકર્તાઓને જવાબદારી સોંપતા. આજે ચીમનકાકા જેવું નેતૃત્વ બહુ દુર્લભ છે. ઉમેશભાઈ, આપને ધારાસભ્ય બનાવવામાં અને મનોહરસિંહજી જાડેજા સામે ચૂંટણી જીતવામાં પણ કાકાનો મહત્વપૂર્ણ, કાકા એક મોટા સ્ટ્રેટેજિસ્ટ હતા, કાકા કાર્યકર્તાને ઓળખતા. કાકાને જ્યારે એવું છું કે મને બે વખત, એક વખત પોલીસ લાઠીચાર્જમાં, એટલે સતીશ વર્મા વગેરે આપણા ડીએસપી હતા, એમણે ડીસીપી હતા, એમણે લાઠીચાર્જ કર્યો ત્યારે નાગરી બેંકે મને, બીજું બાલકિશોરે ચૂંટણી ઉપર જે બુથ કેપ્ચરિંગ વખતે મારા ઉપર હુમલો થયા, બે વખતે એમણે જોયું કે કાર્યકર્તાઓ બહાર હોસ્પિટલમાં રોવે છે. આટલું જો ઉમેશનું હોય અને એને ખ્યાલે હતો ઉમેશની કામગીરી, તો એ કે ઉમેશ જ
આપણા ઉમેદવાર તરીકે આવતી ચૂંટણીમાં બેસ્ટ છે. અને એને એટલે એક એક કાર્યકર્તાઓ છે એ જેના માટે થઈને કામ કરે છે એ કાર્યકર્તાને ઓળખતા કાકા. અને તમે મારી ચૂંટણીની વાત નથી કરતો, પણ મારી ચૂંટણી પછી રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી આવી, 60માંથી 59 સીટ ભારતીય જનતા પાર્ટી જીત, એકમાત્ર લાધાભાઈ બોરસદિયા 120 કે 122 મતે જીત્યા હતા. આ ચીમન કાકાની સ્ટ્રેટેજી. આવું જ ભાવનગરમાં થયું, આવું જ દરેક જગ્યાએ દરેક ચૂંટણીમાં એ સમયે જે પરિણામ આવ્યા, સૌરાષ્ટ્રની 58 ધારાસભાની સીટ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચીમનભાઈ શુક્લ છે એ જ બધું મોટા ભાગે ઓથોરિટી હતા અને નક્કી કરતા. એ પરિણામ જ્યારે એમની હાજરીમાં આવ્યા એ પછી એવા ક્યારેય નથી આવ્યા. કોઈ પણ સંગઠનને કોઈ પણ મોજું હોય એ પરિણામ તમે વિચારો, ક્યારે ઇવન રાજકોટ કોર્પોરેશનમાં 60માંથી 59 પછી વિરોધ પક્ષમાં પણ આપણે આવી ગયા છીએ, આવી ગયા છીએ આપણે 34-32 પણ આપણે જ્યાં છીએ. ચીમનભાઈ શુક્લ જેવું તો ન ભૂતો ન ભવિષ્યથી, એ હાલતા ચાલતા આચાર્ય ચાણક્યના જેને કહેવાય ને એ ગુરુકુળના વિદ્યાર્થીઓ તૈયાર કરનાર સાચા ચાણક્ય હતા. અને એ ચંદ્રગુપ્ત તૈયાર કરો એટલે એના માટે ડાબા હાથનો કારણ ચંદ્રગુપ્ત જ બધા તૈયાર કરતા. હા, દુર્વાસા. મને એના ઘણી વખત અનુભવ, અમે એના કમલેશ જોશીપુરા બંને અમે નીચે ચેમ્બરમાં હોઈએ અને ઉપર ચીમન કાકાની ઓફિસ. એ ગુરુ એટલો વાત કરે ને, રૂપરૂ કરે ને, ત્યાં તો હું ને જોશીપુરા બે દાદરા ચડીને ઉપર એની સામે ઊભા હોય અદફવાઈને. અને ઘણા લોકોને એવું થાય કે આ ઉમેશ કાકા એનો અંગત છે આમ તે, પણ એણે જે અંદરથી ઓલા કુંભાર હોય ને અંદરથી હાથ પસારે ઘોડો બનાવે પણ બહારથી ટાપલા મારતો હોય, એમ કાકાએ અમને ટાપલા મારી મારીને ગયડા છે. સૌથી વધારે કદાચ ગુસ્સો વ્યક્ત કર્યો હોય તો કદાચ મારી ઉપર હશે, હું એટલો નજીક હતો એનો. અને એનો સ્વાર્થ એ હતો કે મારી પાર્ટી મારે કાર્યકર્તા તૈયાર કરવો છે. હા, આટલા માટે કરતા. આપને ઉમેશભાઈ કાકા સાથેના એવા સ્મરણો હોય કે જેનાથી આપને ખરેખર એક એમના પ્રત્યે માન થઈ ગયું હોય, કે પિતા તુલ્ય ગણી શકાય એવું માન થયું હોય, એવો કોઈ પ્રસંગ આપને યાદ હોય તો? એક પ્રસંગો તો કાકા સાથેના ઘણા ઘણા જ પ્રસંગો હોય, પણ અમે નાગરિક બેંકે બેઠા હતા અને અચાનક ત્યાં મેસેજ આવ્યો, નવરાત્રિનો સમય હતો, કે પંચનાથની ગરબીમાં કઈ સદર બજારના છોકરા આવીને તોફાન કરી ગયા છે, ચંપલ પહેરીને ગરબીમાં અને આ બધું. કાકા ઉપર ફોન આવ્યો, દરેક લોકો તો સદરમાં જઈ ના શકે, એટલે કાકા મને કે હાલ મારા હોંડા ઉપર બેસી ગયા કાકા, હાલ તો આમ લઈ લેતો એમ કહીને સદર બજાર સત્ય વિજયના ઓટા ઉપર ગયા. ત્યાં પૂછ્યું કે ફલાણા ભાઈ બધા ક્યાં બેસે છે બધા. એ સમયના બધા આગેવાનો હતા અને જે રીતે ચીમન કાકા એ બધા એને પૂછ્યું સત્ય વિજયના ઓટે, એ લોકો વિનુભાઈ રાજગુરુ ને બધા એ લોકો કે કાકા આમ આગળ જ બધા બેઠા છે, શું છે કયો ને કાંઈ નહીં. મને કહે હાલ લઈ લે આગળ, એટલે ઊંડા લીધું. મને વાતની જ ખબર નહીં, કારણ કે ફોનમાં વાત એમને થઈ હતી, પ્રવીણ કાકાનો ફોન આવ્યો હતો. અને પછી અમે ગયા ત્યાં ઉતરીને સીધું રાજકોટમાં રહેવું છે કે નહીં ત્યાંથી શરૂ કરીને જે ધબધબાટી બોલાવી કાકાએ બધા એકદમ રિસ્પેક્ટથી વાત કરે કાકા સાથે. અરે કાકા શું થયું, અમારે શું કોણ આવી ગયા હતા આમ તેમ, અને બધી રીતસર બધા એમ માફા માફી કરે કાકાનું એટલું રિસ્પેક્ટ કરે. અને કાકા એટલી હિંમત કરીને કોઈ પણ એરિયામાં જવું હોય ને, તમને કોઈ વિરમ ગામમાં પણ જો ઘોમી ઉલટ વખતે અંદર ઘરી જવું હોય 6-7 પોતે ધારાસભ્ય હતા ત્યારે, એને કોઈ બીક જ નહીં. કાર્યકર્તાઓ મુશ્કેલીમાં છે, આપણો સમાજ મુશ્કેલીમાં છે, અસામાજિક તત્વોથી ઘેરાયેલો છે, તો એ વચ્ચે કૂદી જ પડે. નારી સુરક્ષા સમિતિનો વિચાર ચીમનભાઈ શુક્લનો, ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતો માટેની જે ગુંડાગીરી નાબૂદી સમિતિ કરી, એક સમય એટલી બધી ખેડૂતોને હેરાનગતિ હતી ત્યારે ખેડૂતો માટે થઈને લડવું અને ગુંડાગીરી નાબૂદી સમિતિ નારીની સુરક્ષા માટે થઈને, પણ નારી સુરક્ષા સમિતિ કાકાએ કરી હતી. અને બીજું તમને કહું કે ચીમન કાકા જ્યારે ધારાસભા લેડા ને ત્યારે એક સ્લોગન હતું કે અમારો ભાઈ, એમ જેમ આપણા મધ્યપ્રદેશના સીએમને મામા કહે છે શિવરાજસિંહ ચૌહાણને કે મામા એમ, તો ચીમન કાકા માટે ભાઈ એ જ હતું કે આ અમારો ભાઈ, કારણ કે જે કોઈ આપત્તિમાં હોય મુશ્કેલીમાં હોય ને બહેનો માટે થઈને લડત આપને ચીમન કાકા હતા, એટલે કે અમારો ભાઈ ઊભો છે. આ વાત જ પકડાઈ ગઈ હતી અને ખોબલે ને ખોબલે મતથી આખા ગુજરાતમાં એકમાત્ર જીત હતા સૌથી પહેલા 67 એ આ કાકાનો સ્પિરિટ હતો. એકદમ હું તો મિસ કરું જ, મારા તો ગુરુ હતા, પણ એમનો પરિવાર મિસ કરતો હોય, પણ રાજકીય રાજકીય પક્ષના કાર્યકર્તાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના
खास कर जूनी पेढ़ीना संघना स्वयंसेवको जे छे जूना ए लोको 100% काका ने याद करता। आजे तो ज्यारे प्रखर राष्ट्रवादीओनी देश ने जरूर छे, समाधानकारक सेटिंगिया राजकारणीओ नहीं, हरावीने सामी वडाने हरावीने ज करवानो, फेरवी नाखीने वात के नहीं करवानी, हरावीने ज करवानो। ए स्पिरिटनी ज्यारे जरूर छे त्यारे चिमन काका तो जे लोको राजकीय रीते सक्रिय छे એને તો પડે પડી આપતા હોય કે મૃત માણસ હતો, કાયમ ન ભૂતો ન ભવિષ્યતિ, ચિમનકાકા થવાના નથી, એને લોકો અને કાર્યકર્તાઓ રિસ્પેક્ટથી હર હંમેશ યાદ કરશે, જે જૂની પેઢીના છે જેમણે એમની સાથે કામ કર્યું છે, સંઘના સેવક હોય, સંઘના સ્વયંસેવક હોય, વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હોય, ભારતીય જનસંઘનો કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હોય, અથવા તો વિરોધ પક્ષમાં પણ હોય। विरोध पक्ष में एटला माटे कहूँ छू कि अपना राजवी श्री आदरणीय मनोहरसिंह जी दादा साथे एमने भावज अंगत संबंध था, फेमिली रिलेशन था, एटले एवा एवा विरोधी साथे पण एटला संबंध था ने कि विरोधी ने पण एने जीत्या, चूंटणी पर लड़े बराबर छे, लड़ता लड़े ज्यारे चिमनकाकाए पक्ष पलटा सामे 21 दिवस अपवास कर्या ने डॉक्टरे कह्युं के हवे एक बे दिवसे वधारे काट छे तो काकानी तबियत हवे खराब थई जशे, त्यारे मनोहरसिंह जी जाडेजा मैदान में आव्या અને એમણે સમાધાન કરાવ્યું, એમના પર્સનલ સંબંધો હતા, એ ચિમન કાકા સાને કે કાકા એમને કે એટલે દાદા પણ એમને મળવા આવે, આ એમના પર્સનલ સંબંધ હતા વિરોધીઓ સાથે પણ। જ્યારે મત માટે થઈને મધુકાકી પાસે એટલે ચિમન કાકાના વાઈફ એમની પાસે જ્યારે આદરણીય દાદા મત માટે આવે કે બેન હું ચૂંટણીમાં ઊભો છું, એમના સંબંધની વાત કરું છું, તમારો ભાઈ ઊભો છે, ત્યારે મધુબાકી એમને કીધું કે ભાઈ તું મારો હાચો નોલો મારો દીકરો તમારી સામે ઊભો છે, મારે શું કરવાનું તમે જુઓ। એટલે આ એ સમયના સંબંધો હતા, રાજકીય રીતે વિચારથી જુદા હોય પણ આમ સાથે જ હોય, અને છતાં લડવાનું એટલે પ્રમાણિકતાપૂર્વક જ આઈડિયોલોજી માટે થઈને લડવાનું,